આપણે બધા જે રીતે સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, એનો ઉપયોગ કરી રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે, એમની નીચે છે, એમની નીચે છે. એ વિજ્ઞાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું એક હમણાં વાક્ય જે બધાને કદાચ આજે કોડ તરીકે આજે ક્યાં તો ગઈકાલે મળ્યું હશે, એમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન જ કે સ્પષ્ટ કે છે, આ કુદરતને ઓળખવું તે જ વિજ્ઞાન છે. જે આપણે કહીએ છીએ કે કુદરતી રચના એ જ વિજ્ઞાન છે, કુદરતને ઓળખવું તે જ વિજ્ઞાન છે, અને કુદરતને ના ઓળખવું તે જ અજ્ઞાન છે. આ દાદા ભગવાન નું સૂત્ર આજે બધાને મળ્યું હશે, આજે અથવા ગઈકાલે. જે આપણે વાત કરીએ છીએ કે વિજ્ઞાન ન સમજવું તે જ અજ્ઞાન, અને અજ્ઞાન નું નાશ કરવા માટે વિજ્ઞાન જ જોઈએ. આપણે આ સ્પષ્ટ કર્યું છે, અજ્ઞાન નું નાશ કરવા માટે જ્ઞાન ના જોઈએ, વિજ્ઞાન જોઈએ, એ પણ આપણે વાત કરી છે. ધીમે ધીમે અનુભવી જ્ઞાની પુરુષોની વાતો લોકો ગમે ત્યાંથી, આપ્તવાણી માંથી કે અક્રમ વિજ્ઞાન માંથી કે દાદાવાણી માંથી ગમે ત્યાંથી કોટ કરીને મોકલાવે છે. પ્રશ્ન એ થાય છે કે આ રીતે આવું અદભુત વિજ્ઞાન જે આપણે બધા સમજી શક્યા છે, એ વિજ્ઞાનની જે વિશેષતા છે, એ વિજ્ઞાનની વિશેષતા એ છે કે આવું અદ્ભુત વિજ્ઞાન આપણને કુદરતી હવે સરળ ભાષામાં મળી ગયું છે, જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાને સંક્ષિપ્તમાં કહેલું પણ તે વખતે આપણને સમજાયેલું નહીં, એ તમને બધાને અત્યારે સમજવાનો મોકો મળ્યો. સમજવાનો મોકો એવો મળ્યો કે જે અત્યાર સુધી તમારા માટે જે વિજ્ઞાન પઝલ રૂપે હતું, પઝલ રૂપે એટલે કે આપણને સમજાતું નથી કે પુરુષાર્થ કોને કેવો, દ્રષ્ટિને પુરુષાર્થ કેવો કે ક્રિયાને પુરુષાર્થ કેવો, મન વચન કાયાને બદલવું કે સુધારવું તેને પુરુષાર્થ માનવું, કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ દ્રષ્ટિ રાખવી એને પુરુષાર્થ માનવું, એ બધું પઝલ હતું. હવે તમને સમજાઈ ગયું કે પુરુષાર્થ એ દ્રષ્ટિનો વિષય છે, પુરુષાર્થ એ મન વચન કાયોનો વિષય નથી, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, અને માટે એમાં તો પુરુષાર્થ હોય જ નહીં. પણ આપણે બધાએ જે રીતે આ અક્રમ વિજ્ઞાન જે રીતે પરંપરાગત રીતે જે સમજ્યા, અને સમજવાની અંદર આપણને વિજ્ઞાન એ પણ પુરુષાર્થ લાગ્યું, વિજ્ઞાનની દ્રષ્ટિ એ પણ પુરુષાર્થ લાગ્યું, અને સત સાધનની ક્રિયા એ પણ પુરુષાર્થ લાગ્યું. આ બે પુરુષાર્થ લાગવાથી સાચો પુરુષાર્થ આપણે સમજી શક્યા નહીં. હવે તમને ક્લિયર થઈ ગયું છે કે પુરુષાર્થ હંમેશા દ્રષ્ટિમાં જ હોય, અને જો પુરુષાર્થ ક્રિયાને માનશો એનું નામ ધર્મ, કારણ કે દુનિયાના કોઈ પણ ધર્મમાં ક્રિયાને જ પુરુષાર્થ માનવામાં આવે છે, અને તે પાછી શુભ ક્રિયાને. પણ વિજ્ઞાનની અંદર મન વચન કાયાની ક્રિયા માત્ર કુદરતી રચના છે. એટલે આ ક્લેરિફિકેશન, આ લાઇન ઓફ ડિમાર્કેશન તમને ખબર પડી હતી. આ એટલી મોટી લાઇન ઓફ ડિમાર્કેશન છે કે દુનિયાના કોઈ પણ ધર્મની અંદર આવી લાઇન ઓફ ડિમાર્કેશન ન આપી હોવાથી લોકો મુક્તિના માર્ગે આગળ વધી શકતા નથી, અને આ જગતનું સનાતન સત્ય સમજી કે અનુભવી શકતા નથી. પણ તમે બધા ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો, સદભાગી છો કે તમને આ જ વિજ્ઞાનની ડેફિનેશનથી સમજવા માટેનું જે સંજોગ પ્રાપ્ત થયો, જેને કારણે ઘણા સમયથી ઘણા અવતારોથી અને આ અવતારમાં પણ ઘણા સમયથી જે કઈ કન્ફ્યુઝન હતું,
એ કન્ફ્યુઝન તમારી દ્રષ્ટિમાંથી દૂર થયું અને એ રીતે તમને હવે સાચો પુરુષાર્થનો માર્ગ પ્રાપ્ત થયો અને એ માર્ગે કરીને હવે મારે આગળ વધવાનું છે એ પણ સમજણ તમને પ્રાપ્ત થઈ. માટે આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને વળી પાછા યથાર્થ ફોર્મમાં યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ. આપણા પ્રશ્ન, આપણી મૂંઝવણો અને આપણી જે કન્ફ્યુઝન હોય, વિજ્ઞાન ઉપયોગ કરવો, વિજ્ઞાનને અનુભવવું, વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે કઈ રીતે સમજવું, આ બધામાં જે જે કઈ પઝલ આપણને લાગતા હતા, આવતા હતા, એ બધા પઝલો આપણા પોતાના દૂર થાય. માટે આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને વળી પાછા સિદ્ધાંતની ભાષામાં, કુદરતી કાનૂનની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ અને પોતાનું સ્વપદ એટલે કે શુદ્ધાત્મા પદની દ્રષ્ટિને, પોતાના જ્ઞાન, શાશ્વત જ્ઞાનની દ્રષ્ટિને પાછું મજબૂત કરીએ. જય સચ્ચિદાનંદ. જય કોટિ કોટિ નમસ્કાર. આપને અભેદ ભાવે કરું છું. જી પ્રભુ, બોલો બોલો. સ્વામીજી, મારા બે પ્રશ્ન છે. એક પહેલો પ્રશ્ન છે, ઘાતી કર્મનો નાશ અવસ્થાના ઉદય વગર થાય? કારણ કે આપશ્રી એક વખત એવું કહેલું કે ઘાતી કર્મ નાશ કરવા માટે ભોગવટો લાવવો જરૂરી નથી. આમાં થોડું કન્ફ્યુઝન થાય છે મને. ઘાતી કર્મનો નાશ કરવા માટે અવસ્થાના ઉદયની જરૂર છે? ઘાતી કર્મ નાશ કરી શકાય? ઘાતી કર્મનો નાશ કરવા માટે અવસ્થાના ઉદયની જરૂર નથી. ઘાતી કર્મ ની સામે બીજા કયા કર્મો છે? અઘાતી કર્મ છે. અઘાતી કર્મ. અઘાતી કર્મ કોને કહેવાય છે? ઉદય કર્મ ને અઘાતી કર્મ કહેવાય છે. મન વચન કાયાની ક્રિયાને અઘાતી કર્મ. હાજી હાજી. અને કર્મ બાંધતી વખતે અઘાતી કર્મ હોવા કમ્પલસરી છે? કર્મ બાંધતી વખતે અઘાતી કર્મ હોવા કમ્પલસરી નથી. કમ્પલસરી નથી એટલે કર્મ બાંધતી વખતે પણ અઘાતી કર્મ હોવા જ જોઈએ એવું જરૂરી નથી. આંખો બંધ કરીને આપણે ભાવ કરી શકીએ સારા ખરાબ બધા પ્રકારના, બરાબર છે? હાથ પગ હલાયા વગર, બરાબર બરાબર બરાબર. એવી રીતે હાથ પગ હલાયા વગર આંખો બંધ કરીને અજ્ઞાન નો નાશ કરી શકીએ, જેને ઘાતી કર્મ કહેવાય છે. સમજાયું સ્વામીજી. તો હવે એક બીજો પ્રશ્ન સ્વામીજી કેવો થાય છે મને, બંનેના કોન્સેપ્ટ સમજી ગયા કે ના સમજી ગયા? સમજાઈ ગયું સ્વામીજી. બરાબર સમજાયું મને, બરાબર સમજાયું. ઓકે, હવે મારે એટલું પૂછવું છે કે આપણે ઘાતી કર્મમાં મૂળ ત્રણ અજ્ઞાન છે. એક સુખ બહાર, સુખ મારી અંદર છે બહાર નથી. બીજું હું કરતા નથી અને હું આ દેહ નથી. આ ત્રણ મૂળભૂત અજ્ઞાન છે. તો મારી પાસે અવસ્થાનો ઉદય ન હોય એવા સમયે હું શાંતિથી બેસીને આનો નાશ કરી શકું આ ત્રણેય કર્મનો? સેના ત્રણ કર્મનો? બહાર સુખ નથી, સુખ મારી અંદર છે. બીજું કરતા હું નથી અને આ દેહ હું નથી. એવું અંદર ભાવથી વિચારીને કરી શકું એનો નાશ? સેનો નાશ કરવો છે? આ ત્રણ ઉદય, ત્રણ કર્મનો, ઘાતી કર્મનો. ના ના, ઘાતી કર્મનો નાશ તમે કરો, પણ ઘાતી કર્મનો નાશ જ્યારે તમારા સંજોગોમાં તમે જાતે કરવા જાઓ તો જ્યારે તમારા અંદર અજ્ઞાન ઉભું થાય, બરાબર, ત્યારે તમે નાશ કરો ત્યારે એને પાવર કહેવાય. ઉભું જ ના થયું હોય તો નાશ કરવાનો પ્રશ્ન કેવી રીતે આવે? તો પછી તમે આગળ કીધું એમાં પ્રોબ્લેમ પાછો ઉભો થાય છે ને એની અંદર. તમે હમણાં જે વાત કરી કે અવસ્થાના ઉદય વગર પણ તમે એને નાશ કરી શકો એમ. અવસ્થાના ઉદય વગર તમે નાશ કરી શકો, પણ તમે અઘાતી કર્મ, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ છે એ નાશ કરવા માટે એને જ્યારે તમારા ઉદયમાં આવે ત્યારે તમે એને રીડ કરી શકો,
એ પહેલા મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મૌનીય કર્મ શું છે અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ને નિર્મોહ દશા શું છે એ તમે સમજી શકો. એ સમજી શકો એ તમારી શક્તિ છે, એ તમારી દ્રષ્ટિ છે, એ તમારો પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ દ્વારા જયારે ઉદય આવે ત્યારે એને નાશ કરવાની ક્ષમતા તમારી પાસે પ્રાપ્ત થઈ. જેમ કે કચરો બાળવાની શક્તિ પેટ્રોલમાં છે, બરાબર છે? હવે મારી પાસે પેટ્રોલ છે પણ કચરો નથી, તો શું કરવાનું? સમજાય ગઈ આખી વાત, સમજાય ગઈ સ્વામીજી. શક્તિ તો ઉભી કરી શકો ને. હાજી શક્તિ નો ઉપયોગ ક્યારે કરો? સંજોગ આવે ત્યારે ઉપયોગ કરો, ત્યારે તમારું જ્ઞાન અનુભવ સમજણ ટેસ્ટેડ થાય. બરાબર છે, ઉપયોગ કરીને અનુભવ કરો ત્યારે આ બાજુ અજ્ઞાન નાશ થાય અને આ બાજુ ડેવલપમેન્ટ વધે, અજ્ઞાન નાશ થાય. કોઈ પણ વસ્તુ અનુભવમાં આવે ને પછી ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય. સમજાય? સમજણમાં આવે ત્યાં સુધી સારું કહેવાય, સમજણમાં આવે ત્યાં સુધી સારું કહેવાય. પણ પરિપક્વ ક્યારે કહેવાય? કે જયારે તમે વાસ્તવમાં એનો ઉપયોગ કરી અને એનો અનુભવ કરો કે અજ્ઞાન નાશ થયું અને વિજ્ઞાન નો ઉપયોગ થયો, ત્યારે એ ટેસ્ટેડ થઈ ગયા, ત્યાર પછી તમારું ડેવલપમેન્ટ થાય. જેમ મને આખી પુસ્તક સ્કૂલની અંદર કે કોલેજની અંદર બધી પુસ્તક મને સમજાય છે, એ જે કઈ લખેલા છે ચેપ્ટરો બધા સમજાય છે, પ્રોફેસર ટીચર સમજાવે છે એ સમજાવે છે, સમજાય છે, અને મને જે કઈ કે છે બધું સમજાય છે. પણ કોઈ એમ કે ભાઈ તમને સમજાય છે એ ખબર કેવી રીતે પડે? તો કે પરીક્ષા લે તો ખબર પડે ને. ટેસ્ટિંગ આવે ત્યારે ખ્યાલ આવે. બરાબર છે સ્વામીજી, સમજાય. પરીક્ષા ના લે તો તમે પાસ થાવ ને તો રિઝલ્ટ કેવી રીતે આપે? ના આપે. બરાબર છે, તૈયારી કરી શકો તમે. બરાબર છે, તૈયારી તો કરવાની જ ને. માટે કહું કે આપણે જેવા જેવા સમય સંજોગો મળે એટલે વિજ્ઞાન ને સમજ કરવો, સંજોગ આવે ત્યારે ઉપયોગ કરવો, ના સંજોગ સામાન્ય સંજોગ આવે ત્યારે સમજ કરવું. બહુ એક્ઝેક્ટ સમજાયું સ્વામી, એક્ઝેક્ટ સમજાયું. ઓકે ઓકે ઓકે, બોલો બીજો પ્રશ્ન છે. હાજી હાજી સ્વામી, એક બીજો પ્રશ્ન છે મારો. ડિસ્ચાર્જ થતી અવસ્થાઓમાં રહેલું અજ્ઞાન અને મૂળભૂત સ્ટોકમાં રહેલું ઘાતી કર્મ વાળું અજ્ઞાન, આ બે અજ્ઞાન માંથી બેની વચ્ચે સંબંધ શું છે? અને વિજ્ઞાન નો ઉપયોગ કરું છું ત્યારે કયું અજ્ઞાન નાશ થાય છે? આમાંથી બેઉ નાશ થાય છે? ડિસ્ચાર્જ વાળું નાશ થવું એ કમ્પલસરી છે. ડિસ્ચાર્જ નો મતલબ, ડિસ્ચાર્જ નો મતલબ નાશ થવા માટે જ આવ્યું છે, એનું નામ ડિસ્ચાર્જ. ઓકે, સમજાઈ ગયું. પણ એ ડિસ્ચાર્જ ને ચાર્જ વાળો ભાગ ભળી જાય તો પાછું જીવતું થાય. બરાબર, બાકી ડિસ્ચાર્જ તો એની મેતે જ નાશ થવાનો છે. હવે તે વખતે વિજ્ઞાન નો ઉપયોગ કરો તો તમારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન નાશ થાય. બરાબર, ઉદય કર્મ નું અજ્ઞાન તો એની મેતે જવાનું છે, પણ તમારી અજ્ઞાન તમારી દ્રષ્ટિમાં જે બિલીફ છે, બરાબર, આ બિલીફ બે પ્રકારની બિલીફ છે. એક બિલીફ અનંત અવતાર થી ગાઢ થયેલી છે માલિકી ભાવ ને કરતા ભાવ ની, અને બીજી બિલીફ ઉદય કર્મ ને આધીન છે. ઉદય કર્મ ને આધીન બિલીફ એની મેતે ડિસ્ચાર્જ થવાની, અને અનંત અવતાર નું મિથ્યા જ્ઞાન ને મોહની મોહનીય કર્મ છે ને, એ તો અનંત અવતાર નું છે, એ અજ્ઞાન છે. એ અજ્ઞાન નો નાશ કરવો, એ ત્યાં વિજ્ઞાન ની હેલ્પ થી અજ્ઞાન નો નાશ થાય છે. અને જે ઉદય કર્મ છે એ ખરી પડે છે. એટલે પેલું ખરવું તે કુદરતી રચના છે, અને અજ્ઞાન નાશ થયો એ તમારું ડેવલપમેન્ટ થયું. બરાબર, પુરુષાર્થ કર્યો એટલે ડેવલપમેન્ટ થયું. બરાબર, બાકી પેલું તો કુદરતી રચના માં છે. કુદરતી રચના છે, સમજાય ગયું. એક્ઝેક્ટ સ્વામી, સમજાય. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રાજેશભાઈ અનમ્યુટ કર્યું ને? હા, ઓકે, થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ સંભળાય છે? જય સચ્ચિદાનંદ. જરા મને ઓડિયોમાં પ્રોબ્લેમ આવે છે એટલે વિડિયો બંધ કરું છું. ઓકે. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ, હવે સંભળાય છે? હવે આવ્યું થોડું બેટર છે. પ્રશ્ન એ છે કે જ્ઞાન કળા અને બોધ કળા એ બંને એક સાધન જ ગણાય ને, અને જો એ સાધન ગણાય તો એનો સદઉપયોગ થાય શકે તો એના માટેની શું જવાબદારી ને સમજવી છે? જ્ઞાન કળા ને બોધ કળા એ તમારા જ્ઞાનની અને દર્શનની કળા છે. જ્ઞાનની અને દર્શનની કળા. દર્શનની કળા એટલે બોધ કળા કહેવાય, જ્ઞાનની કળા એટલે જ્ઞાન કળા કહેવાય. જ્ઞાન કળા એ તમારા આધ્યાત્મ માર્ગના વિકાસ માટે છે. બોધ કળા એ તમારા બાહ્ય સંજોગોમાં ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવા માટે છે. શુદ્ધાત્મા પદને મજબૂત કરવા માટે જ્ઞાન કળા, અને મન વચન કાયાની અવસ્થાની કુદરતી રચના જોવા માટે બોધ કળા છે. આ કળાને બીજા ભાગમાં બીજી રીતે કહીએ, જ્યારે કોઈ પણ જીવનમાં આપણને અથવા તો બીજાને કોઈ પણ પ્રકારનો સામાજિક પ્રશ્ન હોય, ધાર્મિક પ્રશ્ન હોય, તો બોધ કળાની જરૂર છે એના સોલ્યુશન માટે. અને સિદ્ધાંત સંબંધી પ્રશ્ન હોય, આત્મા સંબંધી પ્રશ્ન હોય, તો પછી એ જ્ઞાન કળા કહેવાય. એટલે આવી રીતે આ બંને કળાઓ જે છે એ પોતે વ્યક્તિગત પણ વાપરી શકે, અથવા તો બીજાને પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સહાયક થાય. સમજાયું? બરાબર. એટલે એક સાધન તરીકેનો ઉપયોગ થયો, જો એનો સદુપયોગ હોય તો એ પોઝિટિવલી પરિણમે, અને જો એનો દુરુપયોગ થાય તો એ નેગેટિવલી પરિણમી શકે. એવું છે કે જ્ઞાન કળા અને બોધ કળાનો નેગેટિવ ઉપયોગ તમે કરી જ ના શકો. જ્ઞાન કળા અને બોધ કળાનો ઉપયોગ તમે નેગેટિવલી કરી ના શકો જો તમારી પાસે આ દ્રષ્ટિ સમ્યક થયેલી હોય તો. મિથ્યા હોય તો કરી શકો, મિથ્યા દ્રષ્ટિ એટલે શું છે કે પોતે નક્કી કર્યું નથી કે મારે મોક્ષે જવું છે, પણ એની પાસે મોક્ષે જવા માટેની બધી જ માહિતી એની પાસે છે. જેમ કે હું જૈન ધર્મમાં જન્મ્યો હોઉં તો મને આત્માનું ખબર છે, કર્મનો સિદ્ધાંત ખબર છે, પુનર્જન્મનો ખબર છે, મોક્ષ ખબર છે, આ બધું જ ખબર છે. સમજાય છે? પણ મારી દ્રષ્ટિ સમ્યક થઈ નથી, મારું દર્શન સમ્યક થયું નથી, તો એ જ જ્ઞાન કળા અને બોધ કળા એને મિસ યુઝ કરી શકું, મારો સંસાર વધારી શકું. બરાબર. જરા એક બીજો પ્રશ્ન પૂછું. બોલો બોલો. ડેવલપમેન્ટ ની બાબત નો છે, અજ્ઞાન ડિમોલિશ થાય છે એમ ડેવલપમેન્ટ ઇમ્પ્રુવ થાય છે, આગળ વધે છે, તો એ ડેવલપમેન્ટ એટલે જ્ઞાન જ દે છે એમ જ ગણાય ને? ડેવલપમેન્ટ એટલે શું બોલ્યા ફેરથી આગળ બોલો. અજ્ઞાન ડિમોલિશ થતું જાય એમ ડેવલપમેન્ટ આગળ વધતું જાય, ઇમ્પ્રુવ થતું જાય, તો એ જ્ઞાન જ ગણાય ને? અને એ રીતના જે 100% થતા એ કેવળ જ્ઞાન સ્વરૂપે પરિણામ આવે ને, એટલે એને જ્ઞાન ના કહેવાય, એને દર્શન કહેવાય. એને દર્શન કહેવાય. બરાબર. જ્ઞાન જેને પણ થાય, એને જ્યારે પણ કેવળ જ્ઞાન થયું હોય ત્યારે 100% થાય, અધૂરું ના થાય. જેને પણ થયું હોય, કેવડી હોય કે તીર્થંકર હોય, બધાને જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે 100% થાય, 30, 40, 50, 60, 70% ના થાય કોઈને. પણ દર્શન લોકોને ગ્રેજ્યુઅલી થાય, એના માટે જૈન પરિભાષામાં 14 ગુંઠાણા બતાવ્યા છે.
બરાબર, એટલે જેમ આમાં બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો અજ્ઞાનથી છે અશુદ્ધ ચિત્ત ગણાય છે, અને ડેવલપમેન્ટ એ શુદ્ધ ચિત્ત ગણાય છે. તો ચિત્ત ગણીએ તો આપણે એને જ્ઞાન અને દર્શન બંનેનો જ સરવાળો મૂકવાનો રહે છે. જ્ઞાન દર્શન નો સરવાળો મુકાય, આપણાથી મુકાય ને, ચોક્કસ મુકાય. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન કહેવાય, પણ શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન એ અજ્ઞાન નો નાશ કરવા માટે છે, અને શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન થી અજ્ઞાન સંપૂર્ણ નાશ થઈ જાય એને કેવળ દર્શન કહેવાય. તો પછી કેવળ જ્ઞાન નું બીજ પડે, અને બીજ પડે તો ફળ એની મેતે જ આવે, અને 100% આવે, 99% ના આવે. કારણ કે અજ્ઞાન ખલાસ થઈ ગયું, હવે બીજા કઈ સંસારી કોઈ ભાવ નથી, તો પછી શું આવે? એના પછીના અવતારમાં સીધું સ્પષ્ટ વેદન, એ જ અવતારમાં કેવળ જ્ઞાન, એ જ અવતારમાં નિર્વાણ. અને જે કર્મ બાંધ્યા છે, કેવળ દર્શન થતા પહેલા તમે કર્મ બાંધ્યા છે, એ કર્મ માટે તમને બર્થ આવે, એ જ બર્થમાં સ્પષ્ટ વેદન, એ જ બર્થમાં કેવળ જ્ઞાન, એ જ બર્થમાં નિર્વાણ, અને બાકી બધો કર્મનો ભોગવટો. બરાબર. હવે એક બીજો મુદ્દો લેવો છે. જેમ કહેવાય છે કે આ કાળે આ ક્ષેત્રે મન વચન કાયાનો એકાત્મ યોગ નથી, એવી જ રીતે જ્યારે સિદ્ધ લોકમાં સિદ્ધ દશામાં એમ કહેવાય છે કે એક યુગપત શબ્દ વપરાય છે કે જ્યાં આગળ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયનો જે સરવાળો એક યુગપત સ્વરૂપે પરિણમતો હોય છે, તો અત્યારે એ યુગપત સ્વરૂપે નથી અને દ્રવ્ય ગુણ પર્યાય જેમ આ એકાત્મ યોગ નથી મન વચન કાયાનો, એવી જ રીતને દ્રવ્ય ગુણ પર્યાયનો પણ એકાત્મ યોગ નથી, જેને કારણે આ બધું પરિણમન ભટકી રહ્યું છે. હા, એટલે કહેવાય ને, એટલે દશા પ્રાપ્ત થતી નથી ને દ્રવ્ય ગુણ ને પર્યાય તેને, આ તો પર્યાય બધી પલટાયા કરે છે, કારણ કે હજુ અજ્ઞાન છે ને, અને અજ્ઞાન ની આ બધી બ્રાન્ચીસ છે, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોનીય, એનું એક નામ અજ્ઞાન. આ ત્રણ જાય તો પછી છેલ્લે અંતરાય દૂર થઈ જાય. અંતરાય કઈ કર્મ નથી, આ ત્રણ હોવું તે જ અંતરાય છે. એટલે ત્યારે જે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પર્યાય પણ શુદ્ધ સ્વરૂપે સ્વાભાવિક પરિણમન હોય છે, જે અત્યારે આ સંસારી ભાવમાં કે સંસરણ માર્ગમાં. હા બોલો બોલો બોલો. સંસરણ માર્ગમાં એ સ્વાભાવિક કે શુદ્ધ પર્યાયનું પરિણમન હોતું નથી અને એનું પલટન બાકી રહેલું છે, એના કારણે જ આ બધું ઊભું છે, એ જ થઈ ને વાત. એટલે આમાં શું થાય કે મન વચન કાયાની એકતા હોય તો તમે આસાનીથી એ સંજોગોની અંદર જીવન જીવતા હોય તો આવી રીતે એકબીજાનો વિશ્વાસઘાત, એકબીજા સામે અવિશ્વાસ, અથવા તો માણસ માણસ વચ્ચે વિશ્વાસ ના રાખે એવું બને નહીં. એને સત્યુ કહેવાય, બોલેલું કામ કરે જે, ક્યારે ના ફરે. સમજાય છે કે નહીં? એટલે અત્યારે જે મનના લોકોને વાણીના ઘા પડે છે, મન ડિસ્ટર્બ રહે છે, શરીરમાં સંજોગોમાં ક્રિયામાં એવું લાગે કે આ બોલે છે પણ કરશે કે નહીં કરે, કોઈ ઠેકાણા નથી અત્યારે. એટલે માણસ કાયમ માટે ડિસ્ટર્બ હોય, અને ડિસ્ટર્બ હોવાથી એ પોતાના ધ્યેય તરફ આગળ વધી શકતો નથી. સમજાય છે મારી વાત? બરાબર. આજે પહેલા જમાનામાં જયારે સતયુગ હોય ત્યાં કેવું હોય કે ભાઈ સમાજે કીધું હોય કે આ સાધુઓ અને ત્યાગીઓની જવાબદારી સંપૂર્ણ અમારી છે, પછી એ લોકો પાડે જ કોઈ પણ ભોગે. આજે તો સાધુ ભગવંતો નહીં પણ ચારિત્ર એવા થઈ ગયા, એને જાતે પૈસા ભેગા કરવા પડે, એને જાતે સંસ્થા ઉભી કરવી પડે, મંદિરો બનાવવા પડે, પ્રસંગો માટે પૈસા ભેગા કરવા પડે, એટલે પછી એની પાસે ઈચ્છા ના હોય તો સંસારમાં રહેવું જ પડે એને. ભલે અવસ્થા સ્થૂળ અવસ્થા ત્યાગની છે, પણ પૈસાના વિચારો, કઈ વ્યક્તિ પાસેથી પૈસા મળશે, એના પ્લાનિંગ, આ બધું જેમ તમે પૈસા કમાવા માટે સંસારમાં કરો છો એવું એ લોકોને પ્લાનિંગ એ લોકો પ્રમાણે કરવું પડે. ના સમજાયું? બરાબર.
એટલે એ લોકો એક જ ઝોનમાં વર્તી ના શકે. બરાબર. જયારે જયારે મન વચન કાયની એકતા હોય એટલે સંસારી એટલે સંસારી જોવે, અને ત્યાગી એટલે ત્યાગી જોવે, દ્વંદ ના હોય. બરાબર. આ તો સંસારી હોય તો ત્યાગના વિચાર કરતો હોય, અને ત્યાગી હોય તો સંસારના વિચાર કરતો હોય, એની રમણતા એમાં જ હોય. એટલે પછી ભલીવાર જ ના આવે કઈ. બરાબર. એટલે મન વચન કાયની એકતા હોય, મન વચન કાયની એકતા હોય તો જ તમારું આ તમારું જે દ્રવ્ય ગુણ ને પર્યાય છે એ પર્યાય ઓટોમેટિક શુદ્ધ રહે, નહીં તો પર્યાય અશુદ્ધ થવા માંડે. પર્યાય નો જે પ્રકાશ છે એ તમારી માન્યતા પ્રમાણે બિલીફ પ્રમાણે અશુદ્ધ થઈ જાય, એટલે જ આ કર્મના બીજ પડે છે ને. અને કર્મના બીજ પડે એનો વાંધો નથી, પણ શુદ્ધતા લાવી, કેમ શુદ્ધતા નથી આવતી? કારણ કે ચિત્ત એટલે કે જ્ઞાન દર્શનમાં સ્થિરતા રહેતી નથી. સ્થિરતા કેમ રહેતી નથી? કારણ કે કોઈ કોઈના ઉપર વિશ્વાસ કરી શકતું નથી, એવું આ કળિયુગ છે. બરાબર. સમજાય મારે? બીજો એક મુદ્દો કે આજે પર્યાયની આપણે વાત થઈ અશુદ્ધતા અને શુદ્ધતા, તો એની જે દશાના માપ પ્રમાણે જે પરિણમન બતાવાય છે એ જ આપણે સમજવાનું રહે ને. મૂળ દશા, બહિરાત્મ દશા, અંતરાત્મ દશા, અને અંતરાત્મ દશાથી એ જ પરમાત્મ દશા થાય, તો એ જ આ પર્યાયનું પરિણમન પલટાય છે એ જ પ્રમાણથી ગણાય. બરાબર છે, બરાબર છે. એટલે દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ પર્યાય જે અશુદ્ધિ છે એની શુદ્ધિ થતા એનું જે એકાત્મ યોગ જેવું જે થઈ જાય છે, યુગપદ સ્વરૂપ જે શબ્દ વપરાય છે, તો એ થયું એટલે એ પૂર્ણાહુતિ. તો પછી આપણે જે આજે મેં અહીંયા વોટ્સઅપમાં તો આપણા ગ્રુપમાં જોયું, તો પ્રતિષ્ઠિત આત્માને તત્વ તો નથી એમ મુકાણું છે. પ્રતિષ્ઠિત આત્માને તત્વ નથી. પ્રતિષ્ઠિત આત્માને તત્વ નથી, પણ કોલમ બતાવી છે ટેબ્યુલાઇઝ કરીને. ચેતન સમજી, મને ખબર છે, મને ખબર છે, ખબર છે. આત્માને તત્વ કહેવાય ને જડને તત્વ કહેવાય. બરાબર. પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય, બેમાંથી બીજું ત્રીજું ઊભું થાય છે, એનું અસ્તિત્વ હકીકતમાં જડ રૂપે નથી, ચેતન રૂપે નથી, બિલીફ રૂપે છે. સમજાય છે? બરાબર. જડનું અસ્તિત્વ એટલે કે મન વચન કાયાનું અસ્તિત્વ જડ રૂપે છે, એ પણ પરમાણુ છે, અને પરમાણુ રૂપે જડ પરમેનન્ટ છે. આ બાજુ ચેતન એ પણ પરમેનન્ટ છે. બરાબર. પ્રતિષ્ઠિત આત્મા પરમેનન્ટ છે તો એને તત્વ કહેવાય. બરાબર. તત્વ પરમેનન્ટ હોય કે ટેમ્પરરી હોય? નહીં, પરમેનન્ટ નથી, પણ એને આપણે બીજી રીતના, ના ના એમ નહીં, પ્રતિષ્ઠિત આત્માને કોઈ પણ રીતે પરમેનન્ટ કહેવાય ના, ન જ કહેવાય તો તત્વને પરમેનન્ટ કહેવાય. એને બીજા દ્રષ્ટિકોણથી, એક મિનિટ તો તત્વ ઇઝ ઇક્વલ ટુ પરમેનન્ટ કેવું પડે? હા, એ તો માથી કોઈ પણ તત્વ એને બરાબર, માથી કોઈ પણ તત્વ લો તેને પરમેનન્ટ કેવું પડે તમારે? 100%. તો પછી તમે પ્રતિષ્ઠિત આત્માને કોઈ પણ એંગલ થી પરમેનન્ટ ના કહો તો તત્વ કહી શકો? તત્વ નું ટાઇટલ આપી શકો? જડ ચેતન ગમે તે આપી શકો? ના, બે છ માં નું કોઈ ના આપી શકાય. તો પછી છ તત્વ થી બીજું હાથનું તત્વ નથી? નહીં, બરાબર છે, પણ હું તો મારા બીજી રીતના એંગલ થી દ્રષ્ટિકોણ થી સમજવા માટે આ વાત ને લઈ રહ્યો છું. આપણે જે હમણાં પર્યાય પલટન ની વાત થઈ, જે દશા પલટન ની પ્રમાણ ની વાત થઈ, તો એ આધાર થી જે આ પ્રતિષ્ઠિત આત્માને જે લાગુ પડે છે ને. હા હા બોલો. પુરુષાર્થ શબ્દ એને લાગુ પડે છે, પછી બોલો. હા, એટલે એની જે અત્યારે અશુદ્ધ પર્યાય છે કે એની જે અશુદ્ધ દશાઓ છે, સમજી ગયો. હા, એટલે એને આપણે પર્યાય સ્વરૂપમાં મૂકવાનો રહેશે. એ પર્યાય શું કહેવાય? કે તમે અવસ્થાના જ્ઞાનને સાચું માન્યું
એટલે તમારી જે જ્ઞાન દર્શન છે એ અવસ્થા રૂપી થઈ ગયું, વિનાશી થઈ ગયું. આમાં હું હવે તત્વ ને અડતો નથી, તત્વ સ્વરૂપે ની વાત ને આપણે નથી ટચ કરતો, પણ જે પર્યાય સ્વરૂપમાં જે ફેરફારો થયેલા છે એ દ્રષ્ટિકોણ ની વાત થી લઈએ છીએ, કે જે બહિરાત્મા થયો અંતરાત્મા થયો એની દશા સ્વરૂપ ની વાત થઈ, અશુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય ની વાત થઈ, તો જે એ અશુદ્ધ પર્યાય છે એ જ શુદ્ધ પર્યાયમાં પરિણમે છે અને એ પછી યુગપત સ્વરૂપમાં જોડાય છે ને. હા, એટલે પર્યાય ની અંદર જે જ્ઞાન દર્શન ની જે શુદ્ધતા છે એ શુદ્ધતા જો આવે તો એ શુદ્ધ પર્યાયમાં પરિણામ પામે, નહીતર શુદ્ધ અશુદ્ધ થઈ જાય. અને એ અશુદ્ધ થવું એ એની એ અશુદ્ધ થવું એ એનો વિશેષ ભાવ કહેવાય, જે પછી કારણમાં પરિણામે છે. કારણ એટલે કોઝ, કોઝ નું બીજું નામ કર્મ કહેવાય, અને કુદરત પછી એનું ફળ આપે છે. બરાબર, આખું વ્યતિરેક પરિણામ. હા, બરાબર, એટલે આપણે તત્વ સ્વરૂપે ન લેતા પર્યાય સ્વરૂપ પકડી શકાય. હા હા, કારણ કે પર્યાય એટલે પર્યાય ને અશુદ્ધ આપણે એટલા માટે કીધી, તમે રિલેટિવ સત્ય ને સનાતન સત્ય માનો બસ. એ તો મોટો આખા આખા વર્લ્ડ ની અંદર અમે પહેલી વખત બોલ્યા કે રિલેટિવ સત્ય ને જ અમે અજ્ઞાન કહીએ છીએ. શું કીધું? બરાબર, કોઈએ રિલેટિવ સત્ય ને અજ્ઞાન નથી કહ્યું, અમે અજ્ઞાન કીધું અને એ જ કાઢવાનું છે. અને સનાતન સત્ય ને જ્ઞાન નથી કહ્યું, વિજ્ઞાન કહ્યું. બરાબર, હવે જરા થોડા આગળ વધારે ડીપ જઈએ તો એનો જે મૂળ સ્વભાવ છે સ્વ ને પર બંનેને જોવા જાણવાનો. મારી વાત સાંભળો, હવે થોડો બીજાને ચાન્સ આપો, પછી ફેર તમારી પાસે જગ્યા હોય ને સમય હોય તો જરૂરથી પૂછજો પ્રભુ. હા, ભલે ભલે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમલેશભાઈ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. સ્વામીજી, આપણે હમણાં દિવસ મારા બે પ્રશ્નો હતા, તો બે પ્રશ્નમાં અત્યારે થોડો ઘણો રેફરન્સ આપણે આવી ગયો છે અગાઉના પ્રશ્નમાં. તો સ્વામીજી, આપણે જે મિશ્ર ચેતનની હમણાં જે વાત થઈ એક વસ્તુ, એના માટેનો બીજો પ્રશ્ન સ્વામીજી ઘાતી કર્મો માટેનો છે. તો સ્વામીજી, મિશ્ર ચેતનની આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ સ્વામીજી, એ રિલેટિવ શબ્દ છે કે રિયલમાં એની વ્યાખ્યા છે સ્વામીજી? મિશ્ર ચેતન એટલે ચેતન અને જળનું કોમ્બિનેશન. રાઈટ, બરાબર. તેને મિશ્ર ચેતન. રાઈટ, જળ પણ નથી, ડાયરેક્ટલી ચેતન માં નથી. જળ કે તોય તત્વ કેવું પડે, ચેતન કહીએ તોય તત્વ કેવું પડે. પણ બંનેની બિલીફ નું મિશ્રણ. દાખલા તરીકે તમે એમ કહો કે આ માણસ છે, બરાબર છે, તો તમે જે માણસ ને માણસ જોયો એ તમારી બિલીફ થઈ. શું થઈ ગયું? બિલીફ. હવે આ બિલીફ જે છે એ તમારી રિલેટિવ સત્યની છે. બરાબર છે. હવે એને સનાતન સત્ય માનવું એટલે અજ્ઞાન થઈ ગયું. આ અવસ્થાનું ટાઈટલ છે એ વખતે તમે ભૂલી જાઓ છો. માણસ ને માણસ જોવું એ ગુનો નથી, પણ માણસ એ અવસ્થા છે અને એની અંદર આત્મા એ તત્વ છે અને આ અવસ્થાનો રચયિતા કુદરત છે. આ આપણે ભૂલી જઈએ છીએ, એટલે રિલેટિવ સત્યને સનાતન સત્ય માન લઈએ છીએ. બસ, પેલું સનાતન સત્ય ના હોવાથી. બરોબર છે, સમજાયું?
કોઈ પણ રિલેટિવ આપણે વ્યવહાર આખો સંસાર સેના ઉપર ચાલે છે રિલેટિવ સત્યથી બરાબર છે બરાબર છે સ્વામીજી હવે આપણી આપણા બધા જ પ્રશ્નો સોશિયલ લાઈફના પ્રશ્નો બધા સેના ઉપર આધારિત છે રિલેટિવ સત્ય ઉપર કરેક્ટ ઓર નોટ રાઈટ સ્વામીજી હવે રિલેટિવ સત્યને આધારે પ્રશ્ન કેમ ઉભા થાય છે કારણ કે આપણે એને સનાતન સત્ય માનીએ છીએ આ જ બરાબર છે દરેક વ્યક્તિને પોતાનું લાગે છે રાઈટ દરેક વ્યક્તિને પોતાની વ્યવહાર સત્યની બિલીફ પરમેનન્ટ સાચી લાગે છે બરોબર સ્વામી અને એટલે રાગદ્વેષ થાય છે બરોબર સ્વામી હવે જો રાગદ્વેષ ખલાસ કરવા હોય અજ્ઞાન ખલાસ કરવું હોય કસાય ઉત્પન્ન ના થવા દેવા હોય તો મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયો છે દેખાતી બધી જ અવસ્થાને કુદરતી રચના તરીકે દેખો કારણ કે એ જ સનાતન સત્ય છે બરોબર તો પછી કોઈ વિભાજન છે જ નહીં તો વિભાજન નથી તો રિલેટિવ સત્ય નથી રિલેટિવ સત્ય નથી તો કોઈ કોજ નથી સમજાયું કે નહીં હા એ સમજાયું સ્વામીજી એ સમજાયું હા ના પણ હું ખાલી સ્વામીજી એટલે કોઈ આ જે શબ્દ મિશ્ર ચેતન જે શબ્દ જે આપણે તમે જે કીધું એનામાંથી ઉત્પન્ન થયેલું આપણે પ્રતિષ્ઠિત આત્મા કે જે વસ્તુ આપણે જે કહીએ છીએ એ આપણે મિશ્ર ચેતન એટલે આ જે પકડ્યું આપણે ડેફિનેશન આપી એટલા માટે પ્રમાણે પણ હું તો સ્વામીજી એમ કહી શકું કે ભાઈ મિશ્ર ચેતન જે વ્યાખ્યા બધાની અલગ અલગ હોઈ શકે છે એવું છે કે વ્યાખ્યા શબ્દોમાં અલગ અલગ હોઈ શકે સિદ્ધાંતમાં અલગ અલગ ના હોય ઓકે નિતર વ્યાખ્યા ના કહેવાય સિદ્ધાંત બદલાઈ જાય તો પછી એને ડેફિનેશન ના કહેવાય એને વ્યૂ પોઈન્ટ કહેવાય હા ને એ જ કહું છું સ્વામીજી કારણ કે આપણે જે મિશ્ર ચેતન છે આપણે એટલે આપણા પ્રમાણે મિશ્ર ચેતન એટલે આપણા વ્યાખ્યા પ્રમાણે એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાનું સ્વામી હા મિશ્ર ચેતન જ પ્રતિષ્ઠિત આત્મા એનું નામ લાઈવ ઈગો પણ કહેવાય ને સ્વામીજી એટલે મને છે ને બીજી રીતે મને જે લાગે ફોર એક્ઝામ્પલ સ્વામીજી દાદાનું જે છે એના માટે તમને કહું દાદાનું આજે મેં એવું વાંચકેલું હતું એટલા માટે કારણ કે એને જે ને સ્વામીજી એના માટે એક મિનિટ સ્વામી વ્યવસ્થિત શક્તિ એ નિશ્ચેતન ચેતન છે કે શું ના એ તો ચેતન જ નિશ્ચેતન ચેતન નથી આ તો જળ શક્તિ છે જળ શક્તિ છે નિશ્ચેતન જગતના લોકો ચેતન કહે છે આપણે હમણાં જે વાત પણ એ લોકો પડતી નથી એટલે આને ચેતન કહે છે પણ જ્ઞાનીઓ તીર્થંકર આને નિશ્ચેતન ચેતન કહે છે અને આ મિશ્ર ચેતન લોકોને સમજણ ન પડે એટલે નિશ્ચેતન ચેતન કહ્યું એ ખરેખરું ચેતન નથી એટલે સ્વામીજી અને અગાઉ પણ બીજા ઠેકાને સ્વામીજી બધા કે આ મિશ્ર ચેતન નિશ્ચેતન ચેતન આ બધી વસ્તુ છે કે દાદા એમાં ઘણા ઠેકાને કે બધાને સમજાય એટલા માટે અલગ અલગ ભાષાનો અમારો ઉપયોગ કરવો પડે છે બધાને ફિટ કરવા માટે એટલા માટે કીધું કે આપણે જે વસ્તુ જે આ જે વસ્તુ જે મિશ્ર ચેતન જે છે એટલે એક આપણે એક રિલેટિવ વ્યૂ પણ કે એક શબ્દ જે છે દરેક નો તીર્થંકર ભગવાન કે મિશ્ર ચેતન હવે બીજા કે બીજી આને સમજ ન પડે કે નિશ્ચેતન ચેતન કીધું નિશ્ચેતન ચેતન મન વચન કાયને કહેવાય પ્રતિષ્ઠિત આત્માને ના કહેવાય હા હા પણ નહીં સ્વામી જે દાદાનું આ જે વાક્ય આ લખ્યું છે ને એટલા માટે થોડું કારણ કે એમને એક તીર્થન બધાને સમજ ન પડી એટલે મને નિશ્ચેતન ચેતન એમને કીધું પણ એ મિશ્ર ચેતન એમને કીધું તો એને મીન્સ જળ ભાગને એટલે મન વચન કાયાને એમને મિશ્ર ચેતન કીધું સ્વામી તીર્થંકર ભગવાન સ્વામી દાદા ના કહેવા પ્રમાણે હું સમજી ગયો પણ તમે મન વચન કાયાને મિશ્ર ચેતન કહેશો તો પછી મન વચન કાયામાં ચેતન છે કયું એટલે ચેતન એટલે ચેતન માં કયું કઈ રીતે ના ના મિશ્ર પણ એમાં ચેતન તો છે જ ને સ્વામીજી એટલા માટે એની માટે કહું છું સ્વામી જળ મિશ્ર ચેતન તમે માનો છો
મેં તો મિશ્ર ચેતન ને જડ ને ચેતન કીધું છે, તમે કોક હું નથી માનતો તો તમારે બીજું કેવું પડે ને? નહીં માનતો એવું નહીં સ્વામીજી, હું કઉ છું તમે બોલ્યા, મેં કીધું મિશ્ર ચેતન એટલે જડ ને ચેતન, તમારે ચેતન છે તમે કોઈ નથી તો પછી બીજું છે, તો બીજું શું છે એમ કહું છું. ના ના સ્વામીજી, જો જળ અને ચેતન હોય, જળ ને ચેતન છે બરોબર છે, જળ તો પછી સ્વામીજી જળ એટલે આમાં સ્વામીજી મારી સમજ મને એવું લાગે છે કે દાદાનું પણ આ પ્રમાણે કે જળ અને ચેતન બેવ છે, અને જળ ને બે ભેગા થવાથી જે બીજું કોઈ પણ વસ્તુ ત્રીજી વસ્તુ ઉભી થઈ એ ત્રણે ત્રણ ના ગુણ ની અંદર છે મિશ્ર ચેતનમાં. ત્રણ કયા કયા? જળ ના પણ ગુણો છે, ચેતન ના પણ ગુણો છે, અને આ જે બંને ભેગા થયો હતી જે અહંકાર ઉભો થયો એ પણ એના ગુણ છે, અહંકાર પણ એમાં છે. અહંકાર ગુણ કેવા કે અહંકાર તો અહંકાર અસ્તિત્વના ભાન કહેવાય. અહંકાર વસ્તુ છે ને, અહંકાર ઉભો થયો, અહંકાર ઉભો થયો સમજ એટલે બે વસ્તુ થઈ એમાં, ડિસ્ચાર્જ અહંકાર અને લાઈવ અહંકાર, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, એટલે બે વસ્તુ ત્યાંથી. એટલે એમાં સ્વામીજી એટલે આપણે જે કહીએ છીએ મન વચન કાયા એ આપણે એમાં જે ગુણ છે મન વચન કાયામાં જળના ગુણો છે, અને એમાં છે આત્માની હાજરી છે એટલે એને એ ભાગમાં, કારણ કે આપણે જો જળ હોય તો સમજી આપણે જે હાથમાં કંઈ પણ વસ્તુ આપણે જે વાગે છે કંઈ પણ લાગે છે તો આપણને અનુભૂતિ થાય છે કે ઓકે મને અહીંયા દુઃખ થયું છે, એટલે ચેતનની હાજરીના હિસાબે જ આપણે દુઃખ આપણને લાગે છે સ્વામીજી. અને બધું જે પછી ચેતન ચેતન બાજુ જે ચેતનના ગુણધર્મ છે ભાઈ, જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન શક્તિ અને સુખ એ એ ગુણ પણ એમાં છે જ, એ પણ હાજર એમાં મિશ્ર ચેતનમાં તો એ વસ્તુ એ પણ છે. મિશ્ર એટલે કોઈ પણ શબ્દ આપણે પકડીએ સ્વામી, એટલે ચેતનના પણ ગુણો છે, એટલે આપણે બધું વસ્તુ એનો બધો ઉપયોગ કરીને આપણે છેલ્લે આપણે ચેતનના મૂળ સ્વરૂપ આપણે પાછા જઈ શકીએ છીએ. અને જે ત્રીજો બંનેને ભેગા થવાથી એ ભેગા થવાથી સ્વામી એક મિનિટ સ્વામી ભેગા થવાથી જે આપણે અહંકાર ઉભો થયો, અહંકારનો ઉભો થયો એના કારણે આપણે સ્વામીજી ડિસ્ચાર્જ અને ચાર્જ બંને વસ્તુ ઉભી થઈ. પ્રકૃતિને કીધું, હવે નિશ્ચેતન ચેતન પણ પ્રકૃતિને જ કહો છો બરાબર છે, બે ટાઇટલ એકને લાગુ પડે છે બરાબર છે. નહીં નહીં નિશ્ચેતન ચેતન એની વાત એ નથી કરતો, અને આમાં સ્વામીજી અમને કીધું મિશ્ર ચેતન. તમે બે શબ્દ એક મિનિટ, તમે બે શબ્દ આપણે પહેલા નિશ્ચેતન ચેતન નું વર્ણન કર્યું એ પ્રકૃતિ માટે કર્યું, હવે નિશ્ચેતન ચેતન પણ પ્રકૃતિને જ કહો છો બરાબર છે, હા કે ના બોલો ને? નહીં નહીં ટાઇટલ આપો, બીજું ટાઇટલ આપો કે હું આને કહું છું એમ કહો. પહેલા તમે મિશ્ર ચેતન પ્રકૃતિ માટે બોલી ગયા બરાબર છે. મિશ્ર ચેતન સ્વામીજી બધા ત્રણે ત્રણ મિશ્ર ચેતન એટલે સ્વામીજી જ્યાં સુધી આપણે જે શરીર છે જ્યાં સુધી આપણે મોક્ષ નથી પામ્યા ત્યાં સુધી દરેકે દરેક અવસ્થા આપણે જે પૂરી એને બધાને ત્રણે ત્રણ વસ્તુને આપણે મિશ્ર ચેતન જ કહેવું પડે સ્વામીજી. એટલે દાદા પણ આખું જગત આખું મિશ્ર ચેતન છે, આખું જગત નિશ્ચેતન ચેતન છે, અને નિશ્ચેતન ચેતન છે તો એ પ્રમાણે પકડીએ તો સ્વામીજી તો પછી જગત જગત એટલે બ્રહ્માંડ, અને બ્રહ્માંડ એ સો પિંડે, તો આખું આખું જગત જે છે નિશ્ચેતન તીર્થંકરો ભગવાન અમે શું કીધું દાદા કે નિશ્ચેતન એટલે કોઈ સમજ ન પડી મિશ્ર ચેતન, એટલે અમે નિશ્ચેતન ચેતન શબ્દનો ઉપયોગ કર્યો. એટલે સ્વામીજી એટલે દાદા એમ કે છે મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન એક જ શબ્દ છે બરાબર છે. એટલે આપણે જગત આખું નિશ્ચેતન ચેતન અને મિકેનિકલ ચેતન કહીએ તો પછી જગતમાં આત્મા કઈ જગ્યાએ આવે? નહીં નહીં, એટલે હું સ્વામીજી બધી એ વસ્તુ બરોબર છે, હું આપણે જે તમે બધા એડજસ્ટમેન્ટ કેમ લો, તમે જ્યારે બોલ્યા કે જગતમાં નિશ્ચેતન ચેતન છે મિકેનિકલ ચેતન છે તો એ જગતમાં પછી આત્મા કઈ જગ્યાએ આવે પછી? પણ આપણે સ્વામીજી આપણે મનવચન કાયા મિકેનિકલ ચેતન માનીએ છીએ એટલા માટે આપણે ડેફિનેશનમાં નહીં, તમે મનવચન કાયા બોલ્યા પાંચ જગત બી બોલ્યા, તું આપણે જગતમાં છ તત્વ કીધા, તમે નિશ્ચેતન ચેતન મિકેનિકલ કીધું, ખાલી બે જ કીધું, ચેતન ના કીધું. નહીં નહીં સ્વામીજી, અને આમાં ઓલું સ્વામીજી મારી જે આ જે છે સ્વામીજી હમણાં જે કીધું ને સ્વામી, એટલા માટે મારું આ વસ્તુ જે છે કે એટલે મારે એટલે તમે શું છે સાંભળું, તમને હું તમને ક્લિયર કરી દઉં કારણ કે તમે કન્ફ્યુઝ છો એ મને ખબર છે, પણ હું તમને એક્સપ્લેન કરવાનો મેં મોકો આપ્યો, પણ તમે 1 2 3 એવું ના કહી શક્યા. હવે ત્રણની વ્યાખ્યા કહી દઈશું, શાંતિથી સાંભળજો અને સમજજો બરાબર છે. આત્માને શુદ્ધ ચેતન કે બરાબર, હવે ખાલી સાંભળવાનું છે તમારે, આત્માને શુદ્ધ ચેતન કહેવાય, પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય, અને પ્રકૃતિને
મિકેનિકલ ચેતન કહેવાય. નંબર એક. નંબર બે, આત્માને ચેતન કહેવાય, પ્રકૃતિને જળ અને ચેતન નું કોમ્બિનેશન કહેવાય, અને પ્રકૃતિને માત્ર જળ કહેવાય. મેં બે એંગલ થી તમને વાત કરી, બંનેના મિનિંગ એક જ છે, શબ્દ જુદા છે. અને દાદા ભગવાને અનેક વખત કીધું છે કે મિકેનિકલ ચેતન એટલે મળદું, મિશ્ર ચેતન ને ક્યારે મળદું નથી કીધું. એટલે આ તમે તમે અમુક એંગલ ના શબ્દો પકડીને બોલી ગયા, પણ એ વખતે તમે શબ્દનો જ ખાલી અર્થ કરવા ગયા, તમને વિઝન ખબર ના પડી. વિઝન એટલે કે ક્લેરિટી, એ ખબર ના પડી આપણને. એટલે શબ્દની ઉપર નહીં જવાનું આપણે. શબ્દ બોલવામાં કોઈ પણ વ્યક્તિએ, એક્સ વાય ઝેડ વ્યક્તિએ પ્રેઝન્ટેશન ની અંદર એંગલ જુદો આપ્યો હોય બની શકે, જેથી સિદ્ધાંત ના બદલાય, મિકેનિકલ મિશ્ર ના થાય, મિશ્ર મિકેનિકલ ના થાય. મિકેનિકલ એટલે જ એટલું જળ. હા બરોબર, એટલું જળ. હા એટલે એને કોઈ જાતનું પોતાની સત્તા નથી. બરોબર ના, એટલે એકલું જળ કહેવાય. એકલું એટલે કે જેમાં ચેતન ના હોય, ચેતન ની હાજરી હોવી અને ચેતન હોવું બેમાં ફેર છે. ચેતન ની હાજરી હોય અને ચેતન હોવું એમાં ફેર છે. એમાં ફેર કે આત્મામાં ચેતન, આત્મામાં ચેતન ની હાજરી છે, સોરી શરીરમાં ચેતન ની હાજરી છે. હા ખ્યાલ આવ્યો. કોઈ જગ્યાએ ચેતન એક્ટિવ ફોર્મ માં નથી એની અંદર. મન વચન કાયની અવસ્થામાં કહું છું, ખાલી એની હાજરી છે. હવે આપણને લાગે હાજરી કેમ છે, તો કે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં ઉકલે તો જ એને કર્મનો ભોગવટો કહેવાય. ઓકે, પણ જો નવું કર્મ બાંધવું હોય તો અજ્ઞાન જોઈએ. અજ્ઞાન એટલે શું? આત્માની હાજરીમાં રિલેટિવ સત્ય ને સનાતન સત્ય માનવું, એનું નામ અજ્ઞાન. એ અજ્ઞાન નું નામ મિશ્ર ચેતન. એ જ મિશ્ર ચેતન થી કર્મ બંધાય. પણ જો શરીર ને આત્મા હોય ને અજ્ઞાન ના હોય તો કર્મ ના બંધાય. કેમ ના બંધાય? એક બાજુ જળ છે, એક બાજુ ચેતન છે, મિશ્ર ચેતન નથી, તો કર્મ કેવી રીતે બંધાય? એટલે સ્વામીજી આપણે એમ કે આપણે કેવું કે જ્યાં સુધી આપણે, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આપણે એમ માનવાનું કે આપણે બધા આત્માની હાજરી છે, આત્મા ત્યાં ચેતન નથી, એમ એમ માનવાનું આપણે સ્વામીજી, એ જ આપણે સમજવાનું. ચેતન નથી એટલે નહીં, ચેતન આપણે જે આત્માની હાજરી છે, આપણે કીધું આપણે બે ફરક પાડ્યો, આત્માની હાજરી, આત્માની હાજરી છે ને ચેતન નથી, આ બે શબ્દ મને ખબર ના પડી. નહીં નહીં સ્વામીજી આપણે કીધું ને કે આપણે આત્માની હાજરી હોવી અને આત્મા હોવો. આત્મા હોવો કે બીજો શબ્દ મને ખ્યાલ નહીં આવે, ચેતન હોવું કે આત્મા હોવો, એ બે મનમાં ફરક છે. તો સ્વામીજી જ્યાં સુધી આપણે એમ કરવું કે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આત્માની હાજરી થી જ બધું થઈ રહ્યું છે, એટલું જ ખાલી માનવાનું કે આમાં આત્માની હાજરી થી જ, આત્માની હાજરી થી જ થઈ રહ્યું છે. જળ પોતે સ્વતંત્ર રીતે આ દુનિયામાં કશું કરી શકે નહીં, એની પાસે કોઝ કરવાની શક્તિ નથી. ઓકે, એકલો આત્મા ક્યારે કર્મ બાંધતો નથી, એકલું જળ પણ ક્યારે કર્મ બાંધતું નથી. બે હાજર હોય અને અજ્ઞાન હોય તો જ કર્મ બંધાય. બે હાજર હોય ને અજ્ઞાન ના હોય તોય કર્મ ના બંધાય. ઓકે ઓકે, એટલે એટલે આપણે જે વસ્તુ એટલે મનુષ્ય એટલે ત્યાં સુધી આત્માની ખાલી હાજરી છે એમ જ આપણે પકડવાનું. આપણે આત્મા છે ત્યાં એવું આપણે એમ પકડવાનું નથી, જ્યાં સુધી કોઈ પણ આપણે જ્યાં મોક્ષ ન થાય ત્યાં સુધી. એટલે જ્યારે આપણે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જોઈએ છે, ત્યારે એ કુદરતી રચના વાળા ભાગમાં આત્મા સિવાયના પાંચ તત્વો જોવાના, અને આત્માની હાજરી એ છઠ્ઠું તત્વ. ઓકે, બે ને ભેગા કરવાના નહીં, એક બાજુ જળની પ્રક્રિયા પાંચ તત્વોની અને એક બાજુ ચેતન એની હાજરી. ઓકે, હવે જો આ કુદરતી રચના અને ચેતન બે ની હાજરી વચ્ચે જો અજ્ઞાન છે તો પાછું નવું કર્મ બંધાશે, અજ્ઞાન નથી તો કર્મ નહીં બંધાય, ભલે બે છે. ઓકે, એટલે છેલ્લા અવતારમાં દેહ અને આત્મા બે હોવા છતાં કર્મ બંધાતું નથી, કારણ કે અજ્ઞાન નથી. ભાઈ શેનું અજ્ઞાન નથી? જો કે ચેતન ને ચેતન તરીકે જોવે છે, અને કુદરતી રચના તો કુદરતી રચના છે, હવે એને કુદરતી રચના તરીકે જોવાનું નથી, કારણ કે ખુલ્લું થઈ ગયું. કુદરતી રચના તરીકે ત્યારે જોવાનું હતું જ્યાં સુધી અજ્ઞાન હતું, હવે અજ્ઞાન નથી એટલે કુદરતી રચના નહીં જોવાનું, હવે તો હું શુદ્ધાત્મા છું.
તો કે પ્રકૃતિને શું કરવાનું, પ્રકૃતિ સાથે મારે કોઈ લેવા દેવા જ નથી ને. હવે કુદરતે કર્મના હિસાબ પ્રમાણે જન્મ આપ્યો, જીવન આપ્યું, મૃત્યુ આપશે, પતી ગયું, મારે મોક્ષ જવાનું. હવે મારે પુરુષાર્થ નથી કરવાનો. હવે ઓકે, સમજાયું કે ના સમજાયું? હા, એટલે ત્રણ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, આત્મા, મિતાત્મા અને પ્રકૃતિ. આ એક એંગલ થી કીધું, બીજા એંગલ થી આત્મા, મિશ્ર ચેતન અને મિકેનિકલ ચેતન. બરોબર, ત્રણ વસ્તુ પેલા ત્રણ ના બીજા નામ મેં આપ્યા. આવા હું ચાર પાંચ નામ અલગ અલગ સમય બોલ્યો છું, પણ જયારે બોલ્યો ત્યારે ત્રણેયની કેટેગરી મેં જુદી પાડી હશે. મેં ભેગા નહીં કર્યા હોય, ભેગા કરવું એ નંબર. તૈણેમાં ચેતન શબ્દ એટલા માટે વાપરે છે કે તૈણે ક્રિયાશીલ છે, માટે લોકો એમ થાય કે ક્રિયા એ જીવંત ભાગ છે. હજુ એ ખબર પડતી નથી કે આ પંખો ચાલે છે તો પણ જળ કહીએ છે, તો પછી આ શરીર ચાલે છે ને ચેતન કેમ કહીએ છે? સમજાય છે? એટલે ચેતન થી શરીર ચાલતું નથી. ઓકે, શરીર ચેતન ની હાજરીમાં કુદરતી રચનાથી ચાલે છે. ઓકે, ચાલ આવ્યો. ઓકે, એટલે આત્માની માત્ર હાજરી છે, માત્ર. ઓકે, હા, એટલે સમજ, એ વસ્તુ અત્યાર સુધી આત્મા છે એ જ પકડે આપણે, આત્માની હાજરી છે એ વસ્તુનો, આત્માની હાજરીના હિસાબે બધું થાય છે એ વસ્તુ ના. આજે ઓલું આત્મા છે અત્યાર સુધી અવાજ કપાઈ ગયો, અવાજ કપાય છે. જયારે વાત નીકળી ત્યારે આપે કીધું ને કે કળિયુગ નું આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું, સોરી, અને કીધું કે કળિયુગમાં આવી રીતના પણ, એટલે જે પણ હોય વિશ્વાસ, કાં તો પોતા પર નો હોય અથવા તો સામેની વ્યક્તિ પર નો હોય વિશ્વાસ, એવું કઈ હોય, અને ગુચાયા કરે ને પછી કામ એમાં પેલું એ થાય, તો એમાં એકચ્યુઅલી આમ જોવા જઈએ તો એ બધા શું કહેવાય, એનું જે પૂરણ થયેલું જ ગલન થાય છે ને સ્વામીજી, બધી વસ્તુ. હા, પછી શું બોલો? પછી એટલે ના, એટલે પૂછું છે, આપણો પ્રશ્ન પૂરણ ગલન નો નથી, આપણો પ્રશ્ન જ્ઞાન દર્શન નો છે, જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ. પૂરણ ગલન ને પુરુષાર્થ ના કહેવાય, પૂરણ કરેલું ગલન થાય છે, એટલે ગલન કુદરતી રચના છે, પૂરણ કરો છે, પુરુષાર્થ છે. એ પુરુષાર્થમાં રહેલું જ્ઞાન દર્શન છે, એની સ્થિરતા રહેતી નથી એમ કહીએ છીએ. પરિણામ તો મિકેનિકલ જ છે, એ તો અસ્થિર જ હોય. હા હા, એ બરાબર છે સ્વામીજી, પણ એ જો ઇનરલી, એટલે અંદર થી આ અંતસ્કરણમાં આ બધી વસ્તુઓ આવતી હોય તો આપણે કહી શકીએ ને કે એને હોય, કાં તો કોઈ હોય, હવે સપોઝિંગ મને કઈ કામ કરવાનું હોય તો મને કાં તો મારા પર વિશ્વાસ ન હોય અથવા તો કોઈ સામેની વ્યક્તિ હોય એના પર વિશ્વાસ ન હોય, એ વસ્તુ જે થતી હોય તો એને, મીન્સ જેને કહેવાય કે એ તો અજ્ઞાન જ છે ટોટલ, કારણ કે આમાં તો એવું જ છે કે આપણે કરવાનું છે તો કરવાનું છે. હા, અને અજ્ઞાન જે હોય, અજ્ઞાન ને કારણે આ બધા પરિણામો, અજ્ઞાન ને કારણે થતા હોય. ના ના, સમજી ગયો. જો એમનું કે તમારું જે કન્ફ્યુઝન છે કઈ જગ્યાએ છે, સમજાવું તમને. એક સિમ્પલ દાખલો આપું ને એટલે તમને સમજણ પડી જશે. તમારી સાથે પાંચ વ્યક્તિઓ ઘરમાં સંકળાયેલી છે. હા હા, બરાબર. એક્ઝામ્પલ આપું છું, એ પાંચે પાંચ વ્યક્તિઓ તમારા કયા, તમારું કહો છો એ પ્રમાણે ફોલો થાય છે. બીજા પ્રસંગમાં એને પણ પાંચ વ્યક્તિઓ છે, પણ પાંચે પાંચ વ્યક્તિઓ એકબીજાને એડજસ્ટ થતી નથી. આ બે પરિસ્થિતિ છે. અચ્છા, બંને અલગ અલગ છે. એક વ્યક્તિને એડજસ્ટ થાય છે ને એક બીજી વ્યક્તિને એડજસ્ટ નથી થતી. હા, એમ જ ક્વેશ્ચન સ્વામી. એક વ્યક્તિને એવી સિચ્યુએશન મળી કે પાંચે પાંચ વ્યક્તિ એ જે કહેવા ને કરવા માંગે છે સાંભળે છે અને કરે છે. બીજી પાંચ વ્યક્તિઓ એવી છે કે જે એક વ્યક્તિ બાકીની ચાર વ્યક્તિઓને જે કઈ કહેવા માંગે છે એ સાંભળતી નથી અને ફોલો કરતી નથી. આ બે પરિસ્થિતિ છે બે વ્યક્તિઓની, બરાબર છે? બંનેને વ્યક્તિઓ તો પાંચ પાંચ જ મળે છે અને બંનેના કર્મના સંજોગો સરખા છે, પણ અહીંયા સાંભળેલું, અહીંયા બોલેલું ફોલો નથી કરતા, અહીંયા બોલેલું ફોલો કરે છે. આટલી પરિસ્થિતિ જુદી છે. હા હા,
હવે કઈ કઈ વ્યક્તિને પોતે સ્થિરતાથી પોતાના અંદરના જ્ઞાન દર્શનમાં સ્થિરતાથી આગળ વધવાનું સહાયક થશે? પેલા પાંચ વ્યક્તિ નથી સાંભળતા એને, કે પાંચ વ્યક્તિ સાંભળે છે એને? હું અંદરના જ્ઞાન દર્શન માટે હવે પ્રશ્ન પૂછું, બહારના સંજોગો અને હવે અંદરનો પ્રશ્ન પૂછું છું, જ્ઞાન દર્શનનો એટલે પ્રતિષ્ઠિત આત્મા. હા હા હા, એટલે સ્વામીજી હું તમને કહું છું કે જો જેને આમ જોવા જઈએ તો પેલા જે વ્યક્તિને જે બીજા બધા માને છે, હા ઓકે, એને થોડું ઈઝી થઈ જશે, વ્યવહારમાં કામ કરવું એને ઈઝી થઈ જશે. ના વ્યવહાર, હું મે અંદરનો પ્રશ્ન પૂછું, જ્ઞાન દર્શનનો મે તમને પૂછ્યો છે, વ્યવહારનો જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન. હા તો એને એને ઈઝી થઈ જશે ને, કારણ કે એને કોઈ હર્ડલ્સ નથી, કોઈ પણ એમાં કઈ એને હર્ડલ નથી આવતા, બરાબર છે? બીજી વ્યક્તિ છે પોતે જે શુદ્ધ જ્ઞાન દર્શનની દ્રષ્ટિ એની પાસે છે અને એના સંજોગો અનુકૂળ છે બહારના, તો એને આ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો એના માટે ઈઝી પડી જશે. યસ, ઈઝી પડશે. હા, બીજા વાળા પાસે પણ જ્ઞાન દર્શન તો છે, પણ બધા ડિફિકલ્ટ સંજોગો છે, એટલે એને એ જ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો અઘરો પડશે, બરાબર છે? હા, બસ આવું તમારે સમજી લેવાનું. એ જ્ઞાન દર્શનનો એને અઘરો પડશે એ અગ્રીડ છે સ્વામીજી, પણ એ તો એ અંદરનો એના પર છે ને સ્વામીજી, એ તો એટલા માટે કીધું કે જ્યાં સુધી આપણે ટ્રેનિંગમાં હોઈએ, ટ્રેનિંગમાં એટલે હજુ કે આપણને કેવળ દર્શન થયું નથી એટલે એને ટ્રેનિંગ કહેવાય, એ ટ્રેનિંગની અંદર જેટલા આપણને અનુકૂળ સંજોગો ભેગા થાય એટલો આપણો ઉપયોગ ત્યાં ન વપરાય અને આપણે શુદ્ધ જ્ઞાન દર્શનમાં આસાનીથી રહી શકીએ. અને જો ડિફિકલ્ટી વાળા સંજોગો હોય તો પહેલા એનો સંભાવ્ય નિકાલ કરવા માટે યુ હેવ ટુ પે એટેન્શન, કારણ કે તમારું દર્શન ને જ્ઞાન એટલું પાવરફુલ નથી કે મરણાંત સંકટે પણ તમે જ્ઞાન દર્શનના ઉપયોગમાં યથાર્થ રહી શકો, એટલી તમારા જ્ઞાન દર્શનની કેપેસિટી નથી. પણ એટલે તમારું એમ કેવું છે કે આ બધી જે વસ્તુઓ જે છે આપણું ફોકસ કામ કરતા પહેલા પર વધી જાય, તમારું ઇન્ટરનલ જે વર્કઆઉટ હોય એના પર વધી જાય. તો પછી ફેર શું છે? હા, ફેર રહે છે, એટલે આનું વર્કઆઉટ બધું આમાં એનું એનર્જી આમાં વપરાઈ ગઈ એની, અને પહેલાની સરળ પડ્યું. એટલા માટે તમારી પ્રકૃતિ કેવી આવે, નવ કલમ રૂપ આવે, તો તમારે તે વખતે શુદ્ધ જ્ઞાન દર્શન નો અવસ્થામાં ઉપયોગ કરવો આસાન થઈ પડે. એટલે આપણે એવું કીધું કે આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો કીધા. હા હા, બરાબર છે, બરાબર છે, ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. એટલે આપણે હવે બીજા એંગલથી કહું છું આ જવાબ. ક્રમિક માર્ગની અંદર, ક્રમિક માર્ગની અંદર પ્રકૃતિને શુદ્ધ કરીને છેલ્લે પરમાત્મા પ્રાપ્ત કરવાનો રસ્તો છે એને ધોરી માર્ગ કહેવાય છે, બરાબર છે? બરાબર છે સ્વામીજી. વાય વાય, એને નેશનલ હાઈવે કેમ કહેવામાં આવે છે? અને તો અપવાદ કહેવાય છે. કેમ એને નેશનલ કહેવાય છે? બીકોઝ મોસ્ટ ઓફ ધ પીપલ ધે ફોલો ધ પાથ. યસ ઓર નો? યસ યસ. કેમ એવું છે? તમે જે એંગલ થી પ્રશ્ન પૂછો મારે તમને એ એંગલ થી જવાબ તો આપવો પડે ને પેલા, પછી આપણે શું કહીએ છીએ તે કહીશું, પણ પેલી વસ્તુ કયા એંગલ થી કીધેલી છે. હવે ખ્યાલ આવી ગયો સ્વામીજી, હવે બરાબર ખ્યાલ આવી ગયો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. હવે કવિરાજ નું પદ મૂકો આપણે. હા સ્વામીજી. હા જય સચિદાનંદ. Thank you.
સ્વામીજી જય સચિદાનંદ. સીકે પટેલ અનમ્યુટ કરો. હા જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. જે પરણાવાળા ભાગમાં બુદ્ધિ છે
કોજમાંથી ઉભી થયેલી બુદ્ધિ છે કે આપણે અરીસામાં ઉભા રહીએ ત્યારે પોતાના પ્રતિબિંબને જોઈ શકે છે, પોતાની અવસ્થાને એમ બીજાની અવસ્થાને પણ જોઈ શકે છે. કુદરતી રચનાને એને આપેલી એક લો ઓફ નેચર છે. ઓકે, તો જે જીવતી દ્રષ્ટિ છે, દ્રષ્ટિ બે પ્રકારની છે. એક આ જે બુદ્ધિવાળી દ્રષ્ટિ છે જેને ઇન્દ્રિય સાથે કનેક્શન છે, જીવતી દ્રષ્ટિ છે એ સેમ દ્રશ્યને જોઈ શકે. જીવતી દ્રષ્ટિ છે શું કીધું? લાઈવ ઈગો છે એ એ આ દ્રશ્યને જોઈ શકે કે કે ખાલી અનાવરણ અનાવરણ સ્વરૂપે જ જોઈ શકે? વર્ણન કરવાનો સ્વભાવ બુદ્ધિનો જ છે. આ પણ જોયા વગર વર્ણન કેવી રીતે કરે? નહીં, વર્ણન કરવાનો સ્વભાવ એ તો મશીનરી જોયા વગર કેવી રીતે કરે? જોયા વગર કરે કેવી રીતે? જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન નો ગુણ છે. જ્ઞાન એટલે પ્રકાશ અને દર્શન એટલે અવસ્થાનું જ્ઞાન. આ બે ભેગું થાય એટલે પછી બુદ્ધિ વર્ણન કરે છે. એ વર્ણન કરવાળી બુદ્ધિ તો પરિણામ વાળા ભાગ વાળી જ છે ને. પરિણામ વાળા ભાગ જોવે છે શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર દર્શન. પુરુષાર્થ વાળા ભાગમાં, પુરુષાર્થ વાળા ભાગમાં બુદ્ધિ તો કામ કરે ને. ક્યાં મિથ્યા બુદ્ધિ હોય, ક્યાં સમ્યક બુદ્ધિ હોય? ડિસ્ચાર્જ માં તો મિથ્યા જ હોય, પણ ચાર્જ ની અંદર સમ્યક મિથ્યા બે હોય. જેવો ઉપયોગ તમારો એવી બુદ્ધિ કહેવાય. સંસાર લક્ષી પુરુષાર્થ કરો તો મિથ્યા બુદ્ધિ કહેવાય, આત્મા લક્ષી પુરુષાર્થ કરો તો સમ્યક બુદ્ધિ કહેવાય. સ્વામીજી એ મને બીજા કોનો અવાજ આવશે? ક્યાંથી જ આવે છે? અનુભવી જ્ઞાની ને જે જ્ઞાન ને દર્શન ચાર્જ માંથી ઇફેક્ટ રૂપે આવ્યું છે એને એજ તમે એજ કેપેસિટી ની બુદ્ધિ જે ડેવલપમેન્ટ માંથી ઉપયોગ કરીને જવાબ આપે છે એ સિદ્ધાંત સમજાય છે. પણ મને મારે એવું સમજવું છે કે છેલ્લા ભાવમાં તીર્થંકરોને પણ આ દ્રશ્ય જોવાનો સ્વભાવ તો પાંચ ઇન્દ્રિયો સાથે બુદ્ધિ હોય એ જ દ્રશ્યને જોતી હોય. પણ ત્યાં આટલી બધી છે શાશ્વત જ્ઞાન અને શાશ્વત દર્શનનું જે આવરણ છે આખું એનું એન્વાયરમેન્ટ એનો ઉપયોગ કરવાનો સ્વભાવ ત્યારે આજે ડિસ્ચાર્જ બુદ્ધિ કરી શકતી હોય છે જે એમાં કઈ વચ્ચે આવરણ નથી અજ્ઞાનનું એટલે એનો ઉપયોગ કરી શકે છે. સેમ તમે પણ તમે અત્યારે જે જોઈને વર્ણન કરો છો તો તમને જોવામાં આવરણ અજ્ઞાનનું નથી, અજ્ઞાનનું આવરણ ઓછું થયું છે એટલે તમે ડેવલપમેન્ટમાંથી જોઈને જવાબ આપો છો. પણ આ વિજ્ઞાન આ વિજ્ઞાન સમજાણા. પણ હવે આજે કે જીવતી આજે લાઈવ ઈગો છે એ આપણે જેમ દ્રશ્ય તમે મને જોઈ શકો હું તમને જોઈ શકું એવું જ લાઈવ ઈગો એવું જોઈ શકે એવું પૂછું છું. લાઈવ ઈગો પાસે જ અવસ્થાને જોવા જાણવાનો સ્વભાવ છે. અવસ્થાને પણ એ જોવા જાણવાના સ્વભાવની સાથે એ લાઈવ ઈગોમાં તે વખતે જેવું જ્ઞાન દર્શન છે એવું અવસ્થા એને દેખાય. અવસ્થા એકની એક જ છે. મહાવીરને જુદી દેખાય, આપણને જુદી દેખાય. કઈ રીતે? દ્રશ્ય રૂપે જુદી દેખાય? ના, દ્રશ્ય રૂપે જુદી ના દેખાય, જ્ઞાન દર્શન રૂપે જુદી દેખાય. એટલે તમે એવું કહેવા જુદી દેખાવું એટલે કે મન વચન કાયામાં એક મિનિટ અજ્ઞાની માણસને એ જ એનું મિશ્ર ચેતન એ જ એનો લાઈવ અહંકાર અજ્ઞાની માણસને એ જ અવસ્થા કરતા ભાવને માલિકી ભાવે જુએ એની એ જ ક્રિયા એના એ જ સંજોગો એ જ જે જેની પાસે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છે એ જ અવસ્થાને અકર્તા ને માલિકી વગર જુએ. બંનેની ક્રિયા તો સરખી જ છે પણ ફેર દ્રષ્ટિમાં છે. સ્વામીજી દ્રષ્ટિમાં ભેદ છે એ સમજાય છે. બે વ્યક્તિના ભેદની તમે વાત કરી એક્ઝેક્ટ સમજાય છે. હું તમને મારે હું આગળ અજ્ઞાનથી મુક્ત થવાનો મારો કોન્સેપ્ટ હું થઈ રહ્યો છું તો હું જયારે લાઈવ જયારે શાશ્વત જ્ઞાન અને હા હેલો
હા બોલો. તો હું જે શાશ્વત જ્ઞાન અને જે શાશ્વત દર્શન છે એનો ઉપયોગ કરું છું ત્યાં હું સ્વતંત્ર છું, એટલું સમજાય છે તમે બેન? અને પણ જયારે હું કોઈ દ્રશ્ય બહાર થી જોઉં છું ત્યારે હું અંદરથી, મને એવું સમજાય છે કે હું જયારે વિજ્ઞાનનો ઉપયોગ કરું છું તો મને વિનાશી અંદરની દ્રષ્ટિ જે છે લાઈવ દ્રષ્ટિ, એનો સ્વભાવ ખાલી અવિનાશી ને વિનાશી જોવાનો જ છે અવસ્થામાં. એક્ઝેક્ટ દ્રશ્ય એ દ્રશ્ય એ શું કામ દ્રશ્ય જોવે? ના ના, એવું છે કે ઇન્દ્રિયોનો સ્વભાવ તો દ્રશ્ય જોવાનું છે, દ્રષ્ટિનો સ્વભાવ રિલેટિવ સત્યથી દ્રષ્ટિ દ્રશ્ય પણ જોઈ શકે અને સનાતન સત્યથી તત્વ દ્રષ્ટિથી પણ જોઈ શકે. પણ આંખો તો રિલેટિવ સત્ય જ જોવે, આંખ પાસે ઓપ્શન નથી. મહાવીરની આંખો પણ એની ધર્મપત્ની ને ધર્મપત્ની તરીકે જ જોવે. આંખ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ જ્ઞાન દર્શન નથી. હા સ્વામીજી, કુદરતી રચના નું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આની પરથી એવું સમજાય કે એવો ભેદ પડે કે જો હું રિલેટિવ ને રિલેટિવ એટલે અજ્ઞાન ને સાથે રાખું તો હું દ્રશ્ય જોવામાં ભળી જાઉં છું, અને જો હું દ્રશ્યમાં ભળી જાઉં છું તે અજ્ઞાન છે. હવે દ્રશ્યમાં ભળી કેમ જાઉં છું? તો કે કરતા ભાવ ને માલિકી ભાવ થી. બીજે કઈ તો ભળો છો? તો કે રિલેટિવ સત્ય ને સનાતન સત્ય માનો છો. ત્રીજું શું માનો છો? તો કે છે કે આ જે સંજોગ બન્યો એમાં ક્યાં તો મેં કર્યું ક્યાં તો તે કર્યું. આ બધી દ્રષ્ટિને કારણે આપણને રાગ દ્વેષ થાય છે અને કર્મ બંધાય છે. હવે કે છે કે આનાથી મુક્ત થવું હોય તો શું કરવાનું? તો મુક્ત થવું હોય તો એક જ વસ્તુ કે મન વચન કાય મારા છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના છે, એને કુદરતી રચના જ જોવાના. તો પછી હું કોણ છું? તો હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. બાકી મારા મન વચન કાયા અને આ પાંચ ઇન્દ્રિયો છે અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ તો કુદરતી રચના છે. તો પછી મારે એમાં ડિટેલિંગમાં જવાની ક્યાં જરૂર છે? શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન. એટલે હા સ્વામીજી, હવે એક્ઝેક્ટ પ્રશ્ન ઉભો થયો તો હવે સમજાણું કે જો હું અજ્ઞાન ને સાથે રાખીને રિલેટિવ જે પરિણામ વાળા ભાગમાં જાઉં છું તો મને દ્રશ્ય તો મારો પુરુષાર્થ ઈ લેવલનો થઈ જાય છે. હું વિજ્ઞાનને સાથે રાખીને આત્માનું લક્ષ રાખું છું તો મને મને કુદરતી રચના વિનાશી દેખાય છે. સ્વામીજી આની પરથી તો એવું પણ સમજાય કે તમે હમણાં કીધું હતું કે મિશ્ર ચેતન જે પુરુષાર્થ વાળો ભાગ છે એ જ શાશ્વત જ્ઞાનનો શાશ્વત જ્ઞાન અને શાશ્વત દર્શનનો ઉપયોગ કરી શકે. મિકેનિકલ ચેતનમાં તો માત્ર એની હાજરી જ છે, એટલે એનું એની રેડિયસ પણ વધે છે, પોતે અજ્ઞાનથી મુક્ત થાય એનો પણ પોતાનો અનુભવ થાય છે, પોતે આ જે સ્ટેપ જે વન બાય તમે કીધું 1-14 સ્ટેપની પ્રગતિ પણ પોતાને સમજાય છે કે હું મારી પ્રગતિ થઈ છે. સ્વામીજી જય સચિદાન. એ બધું મિશ્ર ચેતનમાં આવે, પ્રતિષ્ઠિત લાઈવ પ્રતિષ્ઠિતમાં આવે 4-14 કુંઠાના, અને મિકેનિકલ ચેતનમાં માત્ર પ્રકૃતિ આવે અને પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોઈ, બસ ધેટ્સ ઈટ. એટલે તાણી પરથી તો એવું ખબર. હા જય સચિદાન. હા જય સચિદાન, જય સચિદાન. વિડિયો બંધ કરું છું ઓડિયો ના લીધે. આવે છે અવાજ? જય સચિદાનંદ. હા આવે છે અવાજ, આવે છે. અચ્છા, હવે એ જ વાતમાં આપણે જે આગળ ડીપમાં જવાના સ્ટેપમાં હતા કે આત્માનો એટલે કે જે તત્વ સ્વરૂપે શુદ્ધ ચેતન છે એ સ્વ પર પ્રકાશક ગણાય છે, એનો સ્વાભાવિક સ્વભાવ એ મુકાય. હવે જ્યારે પર્યાય જે છે દ્રવ્ય ગુણ અને પર્યાયના ભાગને લઈએ તો એની અશુદ્ધતાને કારણે અજ્ઞાનના કારણે એનો એ જે સ્વ પર પ્રકાશક એવો જે પૂર્ણ સ્વભાવ છે એ પૂરેપૂરો હાજર થતો નથી, હોતો નથી, રહેતો નથી. એટલે એને કારણે આ વસ્તુનું પરિણમન એની જે દશાનું જે થાય છે બાહ્ય બહિરાત્મ દશા એની આગળની જે મૂર્છિત દશા મૂઢ દશા અને બહિરાત્મ દશા પર એને પછી જે
ત્યાં સુધી તો એ પરને જ જોઈ જાણીને સમજીને પોતાનું જ સમજીને બેઠો હતો. હવે એમાંથી એને જે સમ્યક જ્ઞાનની આપણે વાત થઈ તો એ ત્યાં એને સ્વનું ભાન થાય છે. તો એનો જે મૂળ સ્વભાવના જે બે પાસા છે સ્વ અને પર, એ બંનેનો ઉઘાડ થતા એનો આખી દશા પલટન થાય છે અંતરાત્મ દશા તરીકે. અને એ રીતના પછી એનો એ સ્વભાવ પરિપૂર્ણ કરતો જાય છે. હા, એટલે અંતરાત્મ દશા છે એ અંતરાત્મ દશા વર્તમાન થાય છે. જેમ જેમ અજ્ઞાન નાશ થાય એમ એની દશા વર્તમાન થાય, જેને જૈન પરિભાષામાં ગુંઠાળા વધ્યા એમ કે છે. અને જ્યારે એટલે અત્યાર સુધી જે એને સ્વનું ખાલી ભાન જ થયું, એમાંથી સ્વ માટે પરિપૂર્ણતા તરફ આગળ વધી જાય. નહીં, સ્વનું ભાન નતું, ખાલી હું આત્મા છું એવું શાબ્દિક જ્ઞાન હતું, જાગૃતિ નથી. બરાબર. જ્યાં સુધી અજ્ઞાન, આપણે અજ્ઞાન એક્ટિવ ફોર્મમાં ક્યારે કહેવાય કે જ્યારે હિન્દુસ્તાનની અંદર હું આત્મા છું તેવું પણ જાણીએ, કર્મનો સિદ્ધાંત જાણીએ, અને પણ એ જાગૃત અવસ્થામાં ના હોવાથી આપણે એ નોલેજ તરીકે રહે છે. શું રહે છે? નોલેજ. ઉપયોગ તરીકે રહેતું નથી. ઉપયોગ તરીકે રહે એને જાગૃતિ. એમાં આપ એમ કહેવા માંગો, જાગૃતિ ના કહેવાય. બોલો. એટલે એમાં આપ એમ કહેવા માંગો છો કે સ્વનું એને નોલેજ માં હતું અને પરનું એને પાક્કું થઈ ગયેલું. સ્વનું પરનું નોલેજ ના ગણાય એટલે તો અજ્ઞાન કહેવાય. પરનો સ્વભાવ ગણી લેવો. જે જે પાક્કું રિલેટિવ સત્યનો નાશ કરવો હોય તો પહેલા સનાતન સત્યને સમજો. પણ કયું સનાતન સત્ય? તો કે પહેલું સનાતન સત્ય હું આત્મા છું એ તો મને ખબર પડી ગઈ, પણ એક તો એની જાગૃતિ રહેતી નથી. પણ કેમ રહેતી નથી? તો કે છે કે આ રિલેટિવ સત્યને આપણે કુદરતી રચના તરીકે જોતા નથી, માટે વેલ્યુ એની જ છે. અને એની વેલ્યુ હોવાથી માલિકી ભાવને કરતા ભાવ તો જીવતો છે, એટલે રાગ વેશ તો થયા જ કરે છે. ભલે હું આત્મા શું જાણું, ભલે ને કર્મનો સિદ્ધાંત જાણું, ભલે ને પુનર્જન્મ ને માનતો હું, પણ જાગૃતિમાં નથી ને. એ શબ્દ જ્ઞાન છે. બરાબર. એટલે જે એને જાણેલું પરને જ પોતાનું સ્વ જાણી બેઠો એ અધૂરું હતું, એના કારણે આ બધું ઉભું થયું. એટલે મેં સાદી ભાષામાં વ્યાખ્યા આપી દીધી છે. સાદી ભાષામાં, લોકભોગ્ય ભાષામાં વ્યાખ્યા આપી દીધી કે વાઇફ ની વ્યાખ્યા આવડવાથી વાઇફ નો અનુભવ ના થાય. બરાબર. ના સમજાયું? બરાબર. અનુભવ ના થાય, શબ્દ થી સમજાય. એટલે પેલા ને તો શબ્દ થી બધું ખરું પડે, અનુભવ થાય ના? અનુભવ તો એને પરિપૂર્ણતા પહોંચે પોચો આપની ઓલે જાણમાં આવે ત્યારે જ. અજ્ઞાન નું જ મહત્વ હોય તો પછી હું આત્મા છું કે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન નું શું મહત્વ? કારણ કે મહત્વ તમારે અજ્ઞાન નું છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય નું છે. તો પછી હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, કોઈ મહત્વ જ નથી ને. નોલેજ છે પણ મહત્વ નથી ને. બરાબર. એટલે આના તારણ સ્વરૂપે આપણે એમ મૂકી શકાય કે અજ્ઞાન એટલે એ ખાલી પરને જ જાણે છે અને જ્ઞાન એટલે સ્વને ને પરને બંનેને જાણતો થયો. જાણતો ના કહેવાય. આત્મા જે છે એ સ્વ પર પ્રકાશક છે, જાણે નહીં. જાણે તો અજ્ઞાન પણ પ્રતિષ્ઠિત આત્મામાં હતું અને અત્યારે જ્ઞાન પણ પ્રતિષ્ઠિત આત્મામાં છે અને વિજ્ઞાન પણ પ્રતિષ્ઠિત આત્મામાં જ છે. મૂળ આત્મા તો સ્વ પર પ્રકાશક હતું છે અને રહેવાનું. એને અવસ્થાને, વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો સ્વભાવ આત્મામાં નથી.
નેતર પાછો સિદ્ધ ક્ષેત્રમાં જુએ જાણે, એને શેના માટે જોવું જાણવાનું? નહીં, આપે જે કીધું પ્રતિષ્ઠિત આત્મામાં બધું હતું. બોલો. આપે જે કીધું કે પ્રતિષ્ઠિત આત્મામાં બધું હતું, પણ એ બધું હતું પણ એ જયારે પૂરેપૂરું ઉઘાડ સ્વરૂપે નહોતું ને, તેથી જે પૂરું જોઈ જાણી નહોતો શકતો ને. હા, ના, મૂળ આત્માને આ જગતની વિનાશી અવસ્થાઓને વિનાશી અવસ્થા તરીકે જોવા જાણવાની નથી. બરાબર છે, હવે આગળ કરું. બરાબર, ઓકે. પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાન છે ત્યાં સુધી મન વચન કાયાની અવસ્થાઓને જે વિનાશી અવસ્થા છે એને એ અવસ્થાને સાચી માને છે, કારણ કે વ્યવહાર સત્ય તો છે જ, માટે એને સાચી માને છે. હવે અહીંયા સાચીનો મતલબ સાચી ખોટી એ દ્વંદ વાળી માને છે, પણ એ સનાતન સત્યને એ અવસ્થા તરીકે જોઈ શકતો નથી, કારણ કે એનું દર્શન એવું નથી. હવે આપણને લાગે છે કે જે સનાતન સત્ય એટલે શું, પાછું આ વિનાશી અવસ્થાઓને સનાતન સત્ય તરીકે કઈ રીતે જોવાની? તો કે વિનાશી અવસ્થાઓ એટલે પાંચ સનાતન તત્વનો સનાતન તત્વથી બનેલો સમૂહ છે. સમજાયું? જળ, ગતિશાયક, સમય અને સ્પેસ, આનાથી આ જળની અવસ્થા છે. હવે આપણને તત્વ સ્વરૂપે દેખાય તો એ સનાતન સત્ય છે, અવસ્થા સ્વરૂપે દેખાય તો રિલેટિવ સત્ય છે, અને રિલેટિવ સત્ય એ અજ્ઞાન છે, અને અજ્ઞાન થી રાગ દ્વેષ થાય છે. હવે જો આપણા પ્રતિષ્ઠિત આત્મામાં એ જ રિલેટિવ અવસ્થાને સનાતન સત્ય જોશો તો રાગ દ્વેષ નહીં થાય. બરાબર, સમજાયું કે નહીં? બરાબર બરાબર. એટલે કુદરતી રચના એ સનાતન સત્ય છે, એ રીતે તમારે રિલેટિવ અવસ્થાઓને જોવાની હતી. ખાલી સનાતન સત્ય નથી, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ પણ સનાતન સત્ય છે. બરાબર. હવે આ જે પ્રતિષ્ઠિત આત્માની વાત થાય છે, તો એ અંતરાત્મ દશાએ હતો, એની આગળ બહિરાત્મ દશાએ પણ હતો જ ને? જ્યાં સુધી અજ્ઞાન ને જ્ઞાન માને છે, અજ્ઞાન ને સનાતન સત્ય માને છે, ત્યાં સુધી એ બહિર્મુખી કહેવાય. એની દ્રષ્ટિ મુખ એનું બહાર છે. એ જ પ્રતિષ્ઠિત આત્માને સનાતન સત્ય સમજાય, એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા કુદરતી રચના એટલે કે પાંચ તત્વથી બનેલી અવસ્થા છે એ માને તો સનાતન સત્ય છે, તો પછી અંતર્મુખી કહેવાય. એ જ અંતર્મુખી થી કેવળ દર્શન થાય, પછી કેવળ જ્ઞાન થાય, એને બહિર્મુખી થી રાગ દ્વેષ કસાય, કર્મ અને જન્મ મરણ થાય. બરાબર. એટલે પરને જાણવું એનું અધૂરું જ્ઞાન એને નડી રહ્યું હતું, જે સ્વને અને પરને જાણતા એના જ્ઞાનની બે છેડાના મળતા એનું પરિપૂર્ણતા તરફ આગળ વધી શકે. રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિશોરભાઈ, હેલો. હા, જય સચ્ચિદાનંદ સ્વામી. મારો પ્રશ્ન એવો છે, અવાજ બરાબર નથી આવતો પ્રભુ. આવે છે પણ બરાબર નથી આવતો.
ક્ષણ વર્તી અને સમય વર્તી માં ફેર શું? હવે આ પ્રશ્ન કયા રેફરન્સ થી પૂછ્યો મને કોઈ પ્રમાણે જવાબ આપો. કેવળ જ્ઞાનીઓ સમય વર્તી હોય છે અને જ્ઞાનીઓ ક્ષણ વર્તી હોય છે એવું સમજેલો છું. ના, કોઈ જગ્યાએ લખેલું છે એ વાંચેલું છે એમ કહું છું તમને. હા, લખેલું છે. હા, ઓકે ઓકે ઓકે. જ્ઞાનીઓ જ્ઞાનીઓ સમય વર્તી હોય, ક્ષણ વર્તી હોય અને કેવળ જ્ઞાનીઓ સમય વર્તી હોય. હવે જવાબ આપો, બરાબર છે? હા, બરાબર છે. ઓકે ઓકે. જ્ઞાનીઓ જ્ઞાનીઓ ક્ષણ વર્તી એટલા માટે હોય કે એને હજુ કેવળ દર્શન થયું નથી અને કેવળ જ્ઞાન તો છે જ નહીં અત્યારે, એટલા માટે એને ક્ષણ વર્તી કહેવાય. કારણ કે એને ક્ષણે ક્ષણે આજે પણ એને શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન નો પુરુષાર્થ ચાલુ છે એટલે એને ક્ષણ વર્તી કહેવાય. કેવળ જ્ઞાનીને સમય વર્તી એટલા માટે કહેવાય કે એને હવે પુરુષાર્થ નથી એટલે પ્રત્યેક સમયે એ પોતે શુદ્ધ ઉપયોગમાં સ્વભાવથી છે, પુરુષાર્થી નથી સ્વભાવથી, એટલે હવે ક્યારેય વિભાવ થવાનો નથી. જે સમય ક્ષણ વર્તી છે એને વિભાવ થઈ શકે એટલે સમય વર્તીને ના થાય. કેવળ દર્શનમાં સમય વર્તી રહી શકે, કેવળ દર્શન થઈ ગયું, કેવળ દર્શન થઈ ગયું તો પછી એ સમય વર્તી થઈ જાય. કેવળ દર્શન પહેલા ક્ષણ વર્તી હોય. તો અમારે મહાત્માઓ કયા દશામાં હોય? બધા ક્ષણ વર્તી જ હોય, પણ ક્ષણ વર્તીની અવસ્થા શરૂઆતમાં ઓછો સમય રહે, ધીમે ધીમે વધારે સમય રહે. એટલે હા, અવસ્થા તો જ્યાં સુધી કેવળ દર્શન નથી ત્યાં સુધી બધા એક જ રેન્જમાં કહેવાય. પણ એક રેન્જની અંદર કેવું કહેવાય કે ભાઈ જ્યાં સુધી તમે પોતે જ્યારે બાળ મંદિરથી મારીને પીએચડી સુધી ભલે અલગ અલગ સ્ટાન્ડર્ડ કહેવાય પણ તમને સ્ટાન્ડર્ડ જ કહેવાય અને તમે સ્ટુડન્ટ જ કહેવાઓ, ભલે ગ્રેડેશન અલગ અલગ હોઈ શકે. પણ જ્યારે તમે પીએચડી થી ઉપર જાઓ ત્યારે પછી આઉટ ઓફ સ્ટાન્ડર્ડ થઈ ગયા, પછી તમને સ્ટુડન્ટ શબ્દ લાગુ પડે નહીં, સ્ટાન્ડર્ડ શબ્દ લાગુ પડે નહીં. એવી અજ્ઞાનીઓ માટે આ બે વસ્તુ હોતી નથી ને? તો અજ્ઞાની માટે ના, અજ્ઞાની માટે શબ્દ લાગુ નથી. અજ્ઞાની તો રિલેટિવ સત્ય અને સનાતન સત્ય માટે છે એટલે એમાં તો આવે જ નહીં ને. આ જાગૃતિના સંદર્ભમાં જ્ઞાની પુરુષે કહ્યું છે કે અમને જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન ની જાગૃતિ અમને ક્ષણ વર્તી હોય અને કેવળ જ્ઞાનીઓને સમય વર્તી હોય એમ કહેવા માંગે છે. એમાં અજ્ઞાન નો સબ્જેક્ટ જ નથી આવતો. એટલે આ જ્ઞાનીઓ માટે છે, કેવળ જ્ઞાનીઓ માટે છે, જ્ઞાનીઓ માટે છે, અજ્ઞાનીઓ માટે તો આવે જ નહીં ને, એ આવે જ નહીં, આ સવાલ જ ના આવે. બરાબર છે. અને બીજું સ્વામી, બીજું કઈ બોલો. આપણે અહંકારને ખાલી બિલીફ કહીએ છીએ, બરાબર? અહંકાર બિલીફ કહેવાય ખરેખર? અહંકારને બિલીફ કહીએ, અહંકારને બોલો તો આખું બોલી જાવ પછી કહું. એટલે અહંકારને બિલીફ કહેવાય. તો પછી આપણે જે આ માન અને અભિમાન ને બધું જે આવે છે એ બધું બિલીફમાં આવે છે. હવે અહંકાર જો બિલીફ હોય આપણે અહંકાર જયારે આપણો કર્મ બાંધીએ ત્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર ને સાથે હોય છે, બરાબર છે? ત્યારે કર્મ બંધાય છે. હવે અહંકાર ને જો બિલીફ કહીએ આપણે, જો અહંકાર સાઇન ના કરતો હોય તો કર્મ બંધાતું નથી, બરાબર? અને અહંકાર એમ જ રહે છે, ત્રણ વસ્તુ એમાં ઇન્વોલ્વ થતી નથી. તો અહંકાર વધે ને જેમાં અહંકાર સાઇન ના કરતો હોય તો અહંકાર નું જ્ઞાન વધે, એનું ડેવલપમેન્ટ વધે ને. સમજાવું હવે તમને સમજાવું છું. પહેલી વસ્તુ કે અહંકાર ને બિલીફ ના કહેવાય, અહંકાર એટલે અસ્તિત્વ નું ભાન. હા, એટલે વ્યાખ્યા બદલી નાખો, અહંકાર એટલે અસ્તિત્વ નું ભાન. હા, કેવળ જ્ઞાની ને હું શુદ્ધાત્મા છું એનો અહંકાર છે એટલે શુદ્ધ કહેવાય. મનુષ્ય ને હું મનુષ્ય છું એ અહંકાર છે. પ્રાણી ને હું પ્રાણી છું અહંકાર છે. બસ,
અહંકાર એટલે અસ્તિત્વનું ભાન, પછી એ અહંકારને પોતાના જ્ઞાન દર્શન એટલે કે બુદ્ધિથી કઈ રીતે જુએ છે, બસ એનો પુરુષાર્થ છે. પણ અહંકાર એટલે અસ્તિત્વ, હું શુદ્ધાત્મા છું તે અહંકાર કહેવાય, અને હું નામધારી છું તે અહંકાર કહેવાય. એટલે અહંકાર તો અસ્તિત્વનું ભાન છે, પણ હું જયારે દેહધારી છું ત્યારે એ અહંકાર સાથે અજ્ઞાન જોડી ગયો, એટલે રાગ દ્વેષ કસાયો અને કર્મ અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. એ જ અહંકારને દ્રષ્ટિ આપી કે તું ખરેખર શુદ્ધાત્મા છું અને મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, હવે તું નથી. એ છે ખરું પણ એ તું નથી, ખાલી શું કીધું, તું નથી. એટલે હવે મારો અહંકાર શું કહે છે, ગમે તે થાય તો હું શુદ્ધાત્મા છું, ગમે તે થાય તો હું શુદ્ધાત્મા છું. તો પછી આ મન વચન કાયા શું છે, તો પછી પેલા હું કેતો હતો હવે શું છે, તો કે હવે કુદરતી રચના છે. તો પછી રાગ દ્વેષ હોવાનું કોઈ કારણ નથી. એટલે અહંકાર જેમ આપણું ડેવલપમેન્ટ વધે છે એમ અહંકાર સ્ટ્રોંગ થાય છે. હા, બંને પક્ષે અજ્ઞાનમાં સ્ટ્રોંગ થાય અને વિજ્ઞાનમાં પણ સ્ટ્રોંગ થાય, બંનેમાં થાય. જેવો ઉપયોગ એ મજબૂત થાય, અજ્ઞાનમાં અજ્ઞાનનો ઉપયોગ હોય તો અજ્ઞાન મજબૂત થાય, વિજ્ઞાનનો ઉપયોગ હોય તો વિજ્ઞાન મજબૂત થાય. જેનો ઉપયોગ એ વસ્તુ સ્ટ્રોંગ, એને કીધું અજ્ઞાન બી સ્ટ્રોંગ થતું જાય છે. એટલે જ અહંકાર સ્ટ્રોંગ 358 ડિગ્રી વાળો નરકમાં જઈ શકે એનું કારણ આજ સ્ટ્રોંગ થવાથી. એ તો એ જ ને. હા બરાબર. ઓકે ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ સ્વામીજી, જય સચિદાનંદ. હા જય સચિદાનંદ સ્વામીજી. આજે મને કઈ ન સમજાય, એકદમ મગજ ની ઉપર છે કઈ બધું. પ્રભુ શિયાળો આવી ગયો એમ ને. હા શિયાળો તો આવી ગયો, ઘરમાં આજે ઠંડી બી લાગે છે. મારે પંખો ચાલુ છે. અચ્છા, તમે તો તમારામાં ગરમી વધારે ને. ચાલો, આટલા બધા સવાલોનો વિસ્ફોટ વધારે ને. અમારે ઘણી ગાંઠી બે ત્રણ ફાઇલ. એક રિયલ તમને એક પ્રસંગ કહું છું, જે અત્યારે એમાં જે મેં કઈ એપ્લાય કર્યું એ બી કહું છું. એમાં હું કઈક થોડું ઘણું સમજ્યો તો એમાં તમે મને થોડુંક પાકું કરાવી દો, અથવા તો પરફેક્ટ થયું કે નહીં એ બી કહો. હવે મારે વેવાઈ પક્ષના બધા લોકો કોરોનામાં આયા, બરાબર છે. એમાં એમના નાના હતા, એમને થોડોક પ્રોબ્લેમ વધારે થયો. મેડિકલ વાળા છે, હાથમાં એમની પાસે ઓક્સિજન મીટર છે, છતાં પણ એમણે 80 ઓક્સિજન લેવલ ના થાય ત્યાં સુધી રાહ જોઈ, ત્યાર પછી એડમિટ કર્યા અને એ ગુજરી ગયા. એટલે મેં કીધું હાથમાં તમારી પાસે ઓક્સિજન મીટર છે, 98.96 થાય, 95 થાય, હું ને મારી દીકરી આ રીતે ઘર વાર્તાલાપ કરીએ. એક બાજુ આપણી પાસે જ્ઞાન છે, વેવાઈને એવું કહેવાય નહીં કે આ તમારી ભૂલનું પરિણામ છે, તમારી તમારે આ પહેલા બી એક નંગ ગુમાયું, છતાં બી તમે સુધર્યા નહીં. આવી મન જોડે વાર્તાલાપ ચાલે, આપણે એવું બી સમજીએ છીએ, કેમ કે આપણી પાસે વિજ્ઞાન છે. ઉદય કર્મને કોણ ટાળી શકે, એનું નિમિત્ત હોય એટલે આવું. આપણે શું કામ વેવાઈને દોષ જોવો જોઈએ, નિમિત્ત બધું નિર્દોષ કહેવાય. એ જયેશભાઈ બે દિવસ સુધી આ અંતર અંતર પ્રત્યાઘાત એકબીજાને આપે છે, પોતાની સમજણ અને ડેવલપમેન્ટ ના આધારે. અંતે છતાં એમ થાય વેવાઈને ના કહેવાય, પાછો આટલું ધ્યાન રાખ્યું તો વ્યક્તિ બચી ગઈ. આ બે સંઘર્ષને અંતે 3 દિવસ મારી ઊંઘરામ થઈ ગઈ. ભાઈ 1 દિવસ મેં સારી ભાષામાં બધું કહી દીધું કે યાર મેડિકલ વ્યક્તિ જઈને આવી ભૂલ કરો છો, ત્યારે મને શાંતિ થઈ. પણ ત્યારે મને એવું લાગે છે કે જયારે ઉદય કર્મ હાવી વયો છે, બધું ઉદય કર્મ, મારો સંઘર્ષ ઉદય કર્મ,
મારી સમજણથી મેં એપ્લાય કરવાની કોશિશ કરી, પણ તો એકચ્યુઅલી મારે ચૂપ રહેવું જોઈતું હતું કે આ સંઘર્ષને મારી ભૂલ ક્યાં સમજવું કે આવી રીતે જ પરીક્ષાઓ પાસ કરવાની છે. બસ મને આ એક પેરેગ્રાફ સમજાય તો સાહેબ. જી 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 જી. એટલે તમારો પ્રશ્ન કેવો છે કે પહેલી વસ્તુ એ કે રામે રામની સીતા રાવણ કપટ કરીને ઉપાડી તો ગયો. ઉપાડી ગયા પછી પણ રામે એમ કીધું કે ભાઈ મળી ગઈ કે તારી પાસે છે, પણ હવે તું મને પાછી આપી દે, મારે યુદ્ધ કરવું નથી. બરાબર છે. છતાંય રાવણ ના માન્યું અને રામે યુદ્ધ કરવું પડ્યું. તો હવે આ આમાં ભૂલ ક્યાં છે? આ તમારો પ્રશ્ન છે. બરાબર, એવું થયું. બરાબર. હા, જ્ઞાની હોવા છતાં બી કરવું પડ્યું બધું. બરાબર. હા, સમજી ગયો. હવે અમાર રામની બધી જ અવસ્થાઓ ને રાવણની બધી અવસ્થાઓ કુદરતી રચના જોવાની પછી આપણો પુરસાર્થ. બરાબર છે. તો અમે પુરુષાર્થ સાહેબજી, આપણે બધું જાણતા હોઈએ ને જયારે નિયમો, ત્યારે અંદરની જે 3 દિવસ સુધી જે મેં સફોકેશન સહન કર્યું ને, ભલે હશે ઉદય કર્મ હશે, તો આમાં એકચ્યુઅલી બધાને નિર્દોષ જોઈને ચૂપ રહેવું જોઈએ. તમે તો એક વાક્યમાં જવાબ આપી દીધો કે ભાઈ બધું કુદરતની રચના. ઓકે, તો આ રીતે જ પરીક્ષાઓ પાસ કરવાની છે એવું સમજી લઈએ. આપણે શું કામ મન વચન કાયાના માલિક થવું, એ પહેલો પ્રશ્ન છે એઝ અ સાયન્ટિસ્ટ. અચ્છા 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 અચ્છા. તમારા કે હામે વાળાના માલિક શું કામ થાવ છો? છો નહીં તો પછી જેને બાળવાનું છે એના જ માલિક. આપણે બળવા નથી તો પછી આપણે બળવાન નથી તેમાં રહેવું છે કે બાળી નાખવાનું છે તેમાં ઊંડા ઉતરવું છે? એટલે તમારું કહેવાનું એવું છે કે જે જ્ઞાન મળ્યું છે એનેથી બી એને બી તમારી બોડી જોડે એપ્લાય ના કરો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે બંને પ્રસંગોના ફક્ત જ્ઞાતા અને જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહો. એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ રહ્યો. એટલે પુરુષાર્થમાં મેં નિર્દોષ સમજી ગયો. સમજી રચના જ કુદરતની છે સાહેબ, અને કુદરતની રચનામાં કશું ના ચાલે સાહેબ. એટલે બંને પ્રસંગોને ગિલ્ટી ફીલ કર્યા વગર એક્સ્ટ્રા એની પર જ્ઞાતા દ્રષ્ટા રહો, એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ રહ્યો. હા, આ તો તમે કેવી વાત કરી કે રામ તો જ્ઞાની હતા, તો પછી પેલા હરણ પાછળ કેમ દોડ્યા? એમને ખબર નથી કે સીતા લઈ જવાના છે રાવણ, એવું તમે કહો છો? આ જ્ઞાન નો ઉપયોગ અહીંયા કરવાનો છે? હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ તો આપણે જે રીતે જાણકારી જોવાનું છે. રાવણ પ્લસ રાવણ પાછળ દોડ્યા તે કુદરતી રચના, સીતા લઈ ગયા તે કુદરતી રચના, તો કેવું અત્યાર સુધી યુદ્ધ કર્યું તે કુદરતી રચના. સમજી ગયો. શું છે ખરેખર કુદરતી રચના છે, એમાં કોઈની સ્વતંત્ર શક્તિ નથી, હોત તો થાય નહીં. એક્ચ્યુઅલી એ રિયલાઇઝ થયું જે મને સફોકેશન એક્સટ્રેનેમિનેશન થયું એ. હા, એને તમારે રિયલાઇઝ તમે કર્યું અને તમે જ્ઞાનમાં રહ્યા એ ડેફિનેશન આપવાનું છે, નહીં કે તમે ડિપ્રેશનમાં આવો. બસ બસ બસ. ઓકે ઓકે. એટલે જ દેહાધ્યાસ. દાખલો સાચો છે પણ એને સમજવાનો છે આ રીતે. નહીં કે તમે નથી રહ્યા એની ગિલ્ટી ફીલ કરો, મતલબ બંનેના જ્ઞાતા દ્રષ્ટા રહીને એને ઓકે કરીને બર્ડન રાખ્યા વગર આગળ વધો. બસ. ઓકે. જ્યારે તમે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના તરીકે જોવો છો તમારી અને દુનિયાની કોઈ પણ વ્યક્તિની, તો પછી બોજો શેનો? મને બોજો નહીં લાગ્યો, મને એવું લાગ્યું કે જો ક્યાંય કંટ્રોલ જ નથી તો તમે અહેસાસ થયો કે અમારે ક્યાંય કંટ્રોલ નથી. તમે ડિપ્રેશન શબ્દ બોલ્યા એટલે મેં કીધું. હા, એ સમજી ગયો હું. હું ડિપ્રેશન લેવું નહીં એવું મેં કીધું છે, એવું નહીં કીધું. હા, એ સમજી ગયો. મતલબ કે આવો કોઈ પ્રસંગ હોય જ્યારે તમે બધું એપ્લાય કરતા હો, એટલે મને રિયલાઇઝ એવું થયું કે અમે ક્યાંય મારો સમજણ હોવા છતાં કંટ્રોલ છે જ નહીં, એમ એવો અહેસાસ થયો. એમ આપણે આજ વિજ્ઞાન લેવાનું કુદરતી રચના, અને એનાથી થોડુંક જરા લાઇટમાં રહેવું તો કહેવાનું કે આ જગતમાં કોઈ પણ જીવતા માણસને કુદરતે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી નથી,
માટે હું કરું છું કે તે કરે છે, પણ હું કરું છું એ બરાબર છે, તે બરાબર કરતો નથી. આવી સ્વતંત્રતા છે કોની પાસે? એટલે આમાં તો કેવું સાહેબજી, અત્યાર સુધી આપણે થિયરીકલ અપ ટુ એન્ડ 150 માર્ક નું સમજી લીધું, પણ જયારે રિયલાઇઝ કરું ત્યારે એક્સપ્લેન તો આખી વસ્તુ અલગ જ બનવાની ને માલી. એટલે આખું જે ઇનબિલીવી પ્રસંગમાં રિયલાઇઝ થયું એટલે હું તમને એક્સપ્લેન એ રીતે કરું છું કે ક્યાંય ગોઠવામાં કચાશ તો નહીં રહી ને. અમે ટૂંકમાં મને એ અનુભવ થયો કે અમે ક્યાંય તમે કઈ કરી નહીં શકતા, તો તમે સ્વીકારી લો કે તમે આમાં કશું કરી શકતા નથી. આપણા કવિરાશ્રી કેવું સુંદર લખ્યું છે, આવે છે તે સ્વીકારી લો દુનિયા આ થમસે. સાંભળ્યું છે કે નહીં? હા સાંભળ્યું. બસ આવે છે તે સ્વીકારી લો, આવે છે માં ડિટેલમાં કામ જાવ, સ્વીકારી લો. સાહેબજી મિસિસ ને આ મિસિસ તમને પગે લાગી લે છે, બધા નેગેટિવ થઈ ગયા અને બધા સરસ રીતે સાજા થઈ ગયા, અને અમારી બેબી ને બધા અત્યારે નેગેટિવ થઈ ગયા છે. જય સચ્ચિદાનંદ સાહેબ. બસ બસ ખૂબ ખૂબ આભાર. અત્યારે આમાંથી છે ની નીકળી ગયા. આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારા માં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય.